સમગ્ર બ્રહ્મ સમાજ ઉત્કર્ષ મંડળ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ સુરત સમસ્ત ઝાલાવાડ લેવવા પટેલ સમાજ સમસ્ત પાટી ગામ મંડળ સુરત સમસ્ત વિકળિયા ગામ પરિવાર સુરત સમસ્ત લાખણકા ગામ પરિવાર શાંતિ ઉત્કર્ષ મહિલા મંડળ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ વરાછા શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય અડાજણ સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સુરત श्री समस्त वाटलिया प्रजापति समाज दि वराछा को बैंक लिमिटेड सूरत दि वराछा क्लासिस एसोसिएशन सूरत दि सधर्न गुजरात चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज वलभीपुर तालुका पाटीदार प्रगति मंडल विजडम इंटरनेशनल स्कूल कामरेज वी एन गोधाणी इंग्लिश स्कूल सूरत वी एन पटेल मेडिकल कैंपस वीर महार भवन समिति सूरत वेड़ डभोली कतारगाम सींगणपुर को समाज કોળી પટેલ સમાજ વરાછા કતારગામ એડવોકેટ ગ્રુપ રોજીત ગામ પટેલ યુવક મંડળ સૌરાષ્ટ્ર સંચાલિત જેડી ગાબાણી વાંચનાલય સુરત જીવનજ્યોત ટ્રસ્ટ અમરોલી પ્રભુ હૃદય જીવદયા ટ્રસ્ટ જોથાણ કતારગામ વેડ રોડ મહિલા ઉત્કર્ષ સમિતિ આ સાહીઠ વિવિધ સ્થળો ઉપર આ પુસ્તકનું વિમોચન થનાર છે આ પુસ્તક એ ઐતિહાસિક પુસ્તક એટલા માટે છે કે આપણા પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીએ આ પુસ્તક દ્વારા સૌરાષ્ટ્રના સિંહ અને સુરતની પુણ્યભૂમિ એટલે કે તાપી નદીને જોડવાનો પ્રયાસ કર્યો છે સાહીઠ વર્ષ પહેલાં સુરત શહેરમાં સૌરાષ્ટ્રના વિવિધ ઉપનામો એટલે કે કોઈ એને કાઠિયાવાડી કહે તો કોઈ એને હીરા ઘસનાર કહે તો કોઈ એને ઘસ્યો પણ કહે કોઈ એને ગોવિંદા કહે તો કોઈ એને રોકેટ પણ કહે આવી વિવિધ ઉપનામથી જાણીતી આ સોરઠની પ્રજાએ અહીંયા સુરતની અસલ સુરતી પ્રજા સાથે કેવો સુમેળ ભર્યો સંગમ કર્યો અને આ સંગમ એટલે કે સીધે સીધી વાત અને આ પુસ્તકને સૌરાષ્ટ્રવાસીઓના જીવન દર્શનમાં જીવન સંઘર્ષની મુખ્ય પ્રેરક વાતો કહી છે આ પુસ્તક જેમણે ડ્રાફ્ટ કોપીમાં વાંચ્યું છે એમના મંતવ્ય પ્રમાણે કહું તો આ પુસ્તક એમબીએના સ્ટુડન્ટને વેપાર ધંધો કઈ રીતે કરવો એનું રાહ ચીંધનાર છે સુખી દાંપત્ય જીવનમાં મહિલાઓનું કેટલો પરિશ્રમ હોય એની વાત છે આપણે અત્યારની પરિસ્થિતિને અલગ અલગ રીતે જ્યારે મૂલવતા હોઈએ છીએ ત્યારે આ પરિસ્થિતિઓમાં તેનું સીધે સીધું આકલન છે નાનુભાઈ વાનાણી વિશે હું વધારે તો કશું જ નહીં કહું પરંતુ એ જે ક્ષેત્રોમાં રહ્યા છે એમણે સામાજિક રાજકીય અને અત્યારે એક નવું જ પ્રદાન એટલે કે લેખકના સ્વરૂપમાં આપણી સમક્ષ એવો આવી રહ્યા હોય એવું ચોક્કસપણે લાગે છે ત્યારે એમના શબ્દોમાં દુષ્યંત કુમારના શબ્દોમાં કહું કે એમણે કહ્યું સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં હૈ મેરી સારી કોશિશે હૈ કે એ સૂરત બદલની ચહીએ તેરે સીને નહીં મેરે સીને નહીં તો તેરે સીને સહી હો કહી ભી આગ લેકિન આગ જલની ચાઇએ આપણે આ પુસ્તકને આજે વિમોચન કરીને સમગ્ર ગુજરાતમાં એક નવી દિશા એક નવી પહેલ સૌરાષ્ટ્રના મહાનગરોમાં આ પુસ્તકને ઘર ઘર સુધી પહોંચાડવું છે મારી સાથે ઉપસ્થિત છે આ પુસ્તક વિમોચન સમારોહ સમિતિના સંકલન કરતા હું ડૉક્ટર સંજય ડુંગરાણી મારી સાથે ડોક્ટર દીપક રાજ્યગુરુને આગળની ગતિવિધિ માટે વિનંતી કરું છું ડૉક્ટર દીપક રાજ્યગુરુ નમસ્કાર કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસ લગભગ ત્રણસોથી વધારે દિવસો આપણે આ વાયરસ સાથે જીવ્યા અને હવે ગઈકાલથી આશાનું એક જીવનનું સૂર્યકિરણ પ્રગટ્યું છે આપણા દેશમાં અને ભારતીય વેક્સિન પ્રાપ્ત કર્યાનું આપણે સૌ ગર્વ લઈ રહ્યા છીએ તેવા સંજોગોમાં તેના બીજા જ દિવસે ગુજરાત તેનું ગૌરવ લઈ શકે તેવી એક ઘટનાના સાક્ષી આપ સૌ બની રહ્યા છો આમ તો પુસ્તક વિમોચન એ બહુ અનન્ય અને અદ્ભુત ઘટના હોય કે કાર્યક્રમ હોય એવું લગભગ નથી બનતું કોઈ મોટા સમારંભોમાં પુસ્તક વિમોચિત થઈ જતું હોય છે કોઈ મહાનુભાવની કોઈ સંરચના હોય કોઈ મહાન લેખકની સંરચના હોય કોઈ પુસ્તક હોય કોઈ ગ્રંથ હોય તો એની અર્પણ વિધિ લોકાર્પણ વિધિ અથવા તો વિમોચન વિધિ પાંચ દસ પંદર પચીસ માણસોની વચ્ચે પણ થતા કાર્યક્રમો આપણે જોયા છે નિહાળ્યા છે પરંતુ ચાર ચોપડી ભણેલા એક માણસે ખૂબ જ ઓછા સમયની અંદર ચાર ચાર પુસ્તકો લખી નાખ્યા અને એવા ચારે ચાર પુસ્તકો સમાજને અર્પણ કરવાની વિશુદ્ધ ભાવનાથી જરાય પણ એમાં પ્રોફેશનલિઝમ ના હોય પુસ્તકમાંથી એક પણ પૈસાની આવક રાખવાનો અભિગમ ન હોય તેવી કોઈ સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યક્તિ આપણે જોઈએ તો હું સમજું છું કે મહાત્મા ગાંધી પછી કોઈ એવા વર્તમાન સમયમાં ઉપસ્થિત હોય તો એ બીજું કોઈ નહીં પણ આપણા એવા ગાંધી જેવા જ શ્રી નાનુભાઈ વાનાણી સુરતમાં સૌરાષ્ટ્રની સુરત આ શીર્ષક સાથે જેમનો સીધો સંબંધ છે જેમ હમણાં જ મારા સાથી પ્રિય મિત્ર એવા ઉદ્ઘોષક ડૉક્ટર સંજયભાઈ ડુંગરાણીએ કહ્યું કે કાઠિયાવાડના લોકોની પ્રકૃતિ એમનો સ્વભાવ એમની સાહજિકતા એમની કરુણા એમની રૂજુતા એમની કઠોરતા એમનો પ્રેમ એમનો આદર એમનો સત્કાર એમનું આતિથ્ય અને એમની પુસ્તકમાં લખાયેલી જેવી વાતો છે તેવી જ વાત કહું કે એમની દુશ્મનાવટ પણ લોકો વખાણે આવું સાચું લખવાનું કામ જેમણે કર્યું છે એવા નાનુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે આ કાર્યક્રમ આજે કોવિડ નાઇન્ટીન એસઓપી જે ડિક્લેર થઈ છે કેન્દ્ર સરકારની ત્યારબાદ રાજ્ય સરકારની અને ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્દેશિકા જાહેર કરી છે તેની મર્યાદામાં રાખીને પણ આ કાર્યક્રમ ગરિમાપૂર્ણ રીતે યોજાય તેવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ માત્ર બસો વ્યક્તિઓની હાજરીમાં નિયમાનુસાર આ કાર્યક્રમ અત્યારે શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ કાર્યક્રમના સાક્ષી પ્રત્યક્ષ રીતે લગભગ આઠેક હજાર લોકો અત્યારે આ વિમોચન વિધિમાં જોડાનાર છે અને આપને જણાવતા અમે પણ ગૌરવ અનુભવીએ છીએ મહેમાનો પણ ગૌ ગર્વ લઈ શકે તેવી એક ઘટના જણાવી રહ્યો છું કે અત્યારે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ તમામ ચેનલો ઉપર આ કાર્યક્રમ લાઈવ થઈ ચૂક્યો છે એમાં સમસ્ત લેવવા પટેલ સમાજનું ફેસબુક પેજ મહેશભાઈ ભુવાનું જે ખાસ પેજ છે જેમાં લગભગ પાંચ લાખ ફોલોવર્સ છે તે પેજ ઉપર અત્યારે આ કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દીપકભાઈ શેટા જેમના પેજ ઉપર પણ આ પ્રોગ્રામ અત્યારે ફેસબુક ઉપર લાઈવ છે તેમના લગભગ બે લાખ જેટલા ફોલોવર્સ છે ડૉક્ટર જગદીશભાઈ પટેલ આપણા પૂર્વ મેયર અને અમારી આયોજન સમિતિના અધ્યક્ષ તેમના ફેસબુક પેજબુક ઉપર પણ આ પ્રોગ્રામ અત્યારે લાઈવ થઈ રહ્યો છે માનની ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાના ફેસબુક પેજ ઉપર પણ આ પ્રોગ્રામ અત્યારે લાઈવ નિહાળાઈ રહ્યો છે અને વી આર સુરત ના પેજ ઉપર પણ આ કાર્યક્રમ અત્યારે લાઈવ થઈ રહ્યો છે અને તદુપરાંત રિયલ ટીવી નેટવર્ક રિયલ ચેનલ ઉપર પણ એમના ફોલોવર્સ સાથે આ ચેનલ અત્યારે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરી રહ્યું છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી લગભગ અગિયાર લાખ લોકો આ કાર્યક્રમને નિહાળવા જઈ રહ્યા છે આપણા માટે આ ગૌરવપૂર્ણ ઘટના છે અને છતાંય કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિના તમામ માર્ગદર્શિકાઓનું પણ પાલન થઈ રહ્યું છે રિયલ નેટવર્કના જે દર્શકો છે લાખોની સંખ્યામાં છે તે પણ આ કાર્યક્રમ નિહાળશે એટલે અંદાજ ન લગાવી શકાય તેટલા લોકો અત્યારે આ વિમોચન વિધિના સાક્ષી બની રહ્યા છે અને એનો આરંભ હવે થવા જઈ રહ્યો છે ત્યારે આપ સૌને જણાવી રહ્યા છે કે અત્યાર સુધીના જે કાર્યક્રમો થયા છે સંજયભાઈ તેની એક આછેરી ઝલક આપણે ઓનસ્ક્રીન નિહાળીશું આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ જે વિડિયો આપણે રજૂ કરવાનો છે તે ઓન સ્ક્રીન રજૂ કરે અત્યારે હાલમાં સંજયભાઈએ જણાવ્યું તેમ લગભગ ત્રેસઠ સ્થળોએ આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને ત્યાં પણ આ વિધિ થવા જઈ રહી છે ઓવર ટુ સંજયભાઈ ત્રેસઠ સુરત શહેરમાં વિવિધ ત્રેસઠ સ્થળોએ આ કાર્યક્રમ હાલમાં લાઈવ ચાલુ થઈ ચૂક્યો છે આપણે આ પુસ્તકની આગળની ગતિવિધિને જોઈએ અને આપ સૌને વિનંતી આપ પણ આપના મોબાઈલથી અત્યારે મારા સાથી મિત્રએ કહ્યું એ મુજબ ધારાસભ્ય શ્રી વિનુભાઈ અને વિવિધ સંસ્થાઓનો નામ ઉલ્લેખ કર્યો સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ડૉક્ટર જગદીશભાઈ લેવા પટેલ સમાજના પેજ ઉપર આપના મિત્રોને કહી શકશો ડ્યુ ટુ કોવિડ જે સિનારીઓ ઊભો થયો છે એની વચ્ચે આશાના કિરણો વચ્ચે જેવી રીતે રસીની શરૂઆત થઈ એવી રીતે આ પુસ્તક પણ મને લાગે છે કે સમાજ માટે

કારણ કે આ શબ્દ હું ચાલ્યો છું તલગાજરડામાં દસેક દસ બાર વર્ષ પહેલા એક કથા કરવાનું આવ્યું લોકો મને કહ્યું ઓડિયો ઓડિયો એકવાર ચેક કરીને પછી બાર આપણે પાછું ચાલુ કરીશું આજે આપણે પૂજ્ય મરારી બાપુના વિચારો સાંભળી રહ્યા હતા એ નાનુભાઈનું ત્રીજું પુસ્તક સીધો મારગ તેનો જે વિમોચન કાર્યક્રમ ભવ્યાથી ભવ્ય રીતે થયો હતો અને એ પણ કોવિડ નાઇન્ટીન પહેલાં એટલે એ ઘટનાના આપ સૌ સાક્ષી હશો જ છતાં પણ એકવાર આપણે સારી વાતોને પુનઃ વાગોળીએ અને આપણી સ્મૃતિ પાછી તાજી થાય અને એ ઘટના સાથે આપણે આ ઘટનાને જોડતા જઈએ તેવા ભાવથી આપણે થોડાક પ્લીઝ ઓકે નમસ્કાર શ્રી નાનુભાઈ વાનાણી લિખિત પુસ્તક સુરતમાં સૌરાષ્ટ્રની સુરત પુસ્તક વિમોચન સમારોહ સમિતિના સંયોજક શ્રી વિનુભાઈ મોરડિયા અને અધ્યક્ષ ડોક્ટર જગદીશભાઈ પટેલને હું નમ્ર નિવેદન કરીશ કે આજના પુસ્તક વિમોચન વિધિના ગણમાન્ય અતિથિશ્રીઓને અને લેખકશ્રીને સાથે રાખીને તેમને મંચ ઉપર દોરી લાવશે જેમનો હું અત્રેથી નામ ઉલ્લેખ કરીશ આજના વિમોચક શ્રી કાનજીભાઈ ભાલાળા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ઈ બુક વિમોચક શ્રી નંદલાલભાઈ કે પાંડવ અગ્રણી શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ શ્રી વેલજીભાઈ શેટા પ્રમુખ શ્રી સમસ્ત પાટીદાર સમાજ સુરત શ્રી નિરંજનભાઈ ઝાંજમેરા પ્રમુખ શ્રી ભાજપ સુરત શહેર શ્રી નાનુભાઈ વેકરિયા પ્રમુખ શ્રી સુરત ડાયમંડ એસોસિએશન શ્રી વજુભાઈ માણાવદરિયા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ શ્રી ગોરધનભાઈ સરસિયા અગ્રણી શ્રી ભરવાડ સમાજ શ્રી રાજેશભાઈ જોડિયા અગ્રણી શ્રી કોળી સમાજ શ્રી મોહબ્બત શ્રી પરમાર પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ શ્રી દિનેશભાઈ નાવડિયા ચેરમેન શ્રી ચેમ્બર ઓફ કોમર્સ આપ સૌને નમ્ર વિનંતી છે કે આ મહેમાનો જ્યારે સ્ટેજ ઉપર સ્થાન લઈ રહ્યા છે તો આ સુંદર મજાના કાર્યક્રમને તમારા કરતાલ ધ્વનિથી સીધે સીધા આવકારી લઈએ કોવિડ પછીની મને લાગે છે કે આ ખુલીને મન મોકળા થઈને આજે તાળીઓ પાડવી હોય બીજું કશું જ આપવાનું નથી અલ્પાહાર ચાનો સમય બપોરની મજા અને આ સુંદર મજાનું પુસ્તક સિત્તેર ટકા વળતર સાથે તમારા સમાજમાં તમારી સંસ્થાઓમાં આપ ચોક્કસપણે અહીંથી ઓર્ડર બુક કરાવવાના છો એવું અમને ખાતરી સાથે કારણ કે હજુ જ્યારે વિમોચન નથી થયું એ પહેલા વિમોચન ગૌરવ એ છે કે અત્યાર સુધીમાં સાત હજાર પુસ્તકો તો અમારી પાસે બુક થઈ ગયા છે હજુ તો વિમોચન બાકી છે આ સુંદર મજાની વાતને હજુ આપણે આગળ પ્રસરાવીએ અને મારા દીપકભાઈ કહે છે એમ જન જન સુધી આ પુસ્તકને પ્રત્યેક મસ્તક સુધી પહોંચાડવું છે ત્યારે આજના કાર્યક્રમના સૌ અતિથિ વિશેષને આપણે આવકારીએ છીએ સ્વાગત કરીએ છીએ સહૃદય આવકારીએ છીએ અહીંયા ઉપસ્થિત છે તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને આપ સૌને આવકારીએ છીએ શ્રી લલિતભાઈ વેકરિયા મહામંત્રીશ્રી અને સૌને અમે આવકારતા જઈએ છીએ શ્રી યશવંતભાઈ શ્રી નીતિનભાઈ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ અમે સૌને આવકારીએ છીએ અને આ કાર્યક્રમ ઓનલાઈન અત્યારે સાહીઠ સ્થળો ઉપર કાર્યાન્વિત થઈ ચૂક્યો છે ત્યારે આપણે સૌ કાર્યક્રમના સમય સૂચનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમને આગળ વધારીએ છીએ આપણા આમંત્રિત મહેમાન અને જેમના હસ્તે ઈ બુક વિમોચન થનાર છે તેવા શ્રી નંદલાલભાઈ કે પાંડવ અગ્રણી શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ આવી ચૂક્યા છે તેમને મંચ પર સ્થાન લેવા માટે વિનંતી કરીશ આપણે શ્રી વજુભાઈ માણાવદરિયાને મંચ પર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી છે થોડી જ વારમાં આપણા શ્રી કુમારભાઈ કાનાણી પણ પધારી રહ્યા છે અને આપણા વિશિષ્ટ મહાનુભાવ એવા શ્રી ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાંજમેરા પણ થોડી વારમાં ઉપસ્થિત થશે તો આવો આપણે કાર્યક્રમનો આરંભ કરીએ મંચ પર ઉપસ્થિત સર્વેના મહાનુભાવો લેખકશ્રી અને તેમના ધર્મપત્ની પૂજ્ય લક્ષ્મીબા સહિત મંચની સમક્ષ ઉપસ્થિત આપ સૌ વિશિષ્ટ સંસ્થાઓના પ્રતિનિધિઓ હોદ્દેદાર મિત્રો અને અમારા આજના આમંત્રણને માન આપીને પધાર્યા છે તેવા સૌ આદરણીય ભાઈઓ બહેનો વડીલો સૌ સજ્જનોને અમે આવકારીએ છીએ અને કાર્યક્રમનો શુભારંભ કરીએ ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણે વર્ષમ તદ્ ભારતમ નામ ભારતી યત્ર સંતતી ભારતનું ભૌગોલિક પરિસ્થિતિનું વર્ણન વિષ્ણુપુરાણમાં થયેલું છે કે ભારત કેવું રાષ્ટ્ર છે ઉત્તરમ યત યત્મુદ્ર હિમાદ્રશ્ચૈવ દક્ષિણે દક્ષિણ દિશામાંથી ઊભા રહીને એટલે કે કન્યાકુમારીના વિવેકાનંદ રોક ઉપર આપણે ઊભા હોઈએ અને ઉત્તર તરફ નજર મારીએ તો ઉત્તુંગ શિખરવાળા હિમાલયના દર્શન થાય અને ઉત્તર દિશામાંથી ઊભા રહી અને ભારતનું દર્શન કરતા હોઈએ તો સમુદ્ર હિલોળા લેતો આપણને નજરે દેખાય એની વચ્ચે જે ભૂભાગ છે એ દેશ એટલે ભારત અને ભારતમાં જેટલા લોકો વસે છે એ બધા ભારતીય છે તે ન તો હિન્દુ છે ને મુસલમાન છે ને શીખ છે ને ઈસાઈ છે ને પારસી ને જૈન ને બૌદ્ધ એ માત્ર અને માત્ર ભારતીય છે એવા ભારતીયોના હૃદયમાં જેમનું પૂજનીય સ્થાન છે એવી મા ભારતી આવો આજે ઈશ્વરની વંદનાની સાથે પહેલાં આપણી ભારત માતાની વંદના રાષ્ટ્રવંદના આપણે કરીએ આપ સૌને હું વિનંતી કરીશ કે આપણે સૌ પોતાના સ્થાને ઉપસ્થિત થઈશું એક સાથે રાષ્ટ્રવંદના માટે સાવધાન વંદે માતરમ ગીતથી આપણે કાર્યક્રમનો આરંભ કરીએ सुजरा सु मदय च शीतला सस्यशामला मातरम् वन्दे मातरम् शुप्रज्ञोत्स्नापुलकितयामिनी पुल्लकुसुमित मधर शोभिहासिनी सुमधुरभाषि सुखदा मातरं वन्दे मातरं वन्दे मातर भारत माता की આપ સૌને પોતાના સ્થાને બિરાજિત થવા માટે નમ્ર વિનંતી કેટલું સરસ આપણું આ ગીત છે સુજલામ સુફલામ મલયજ શીતલામ શ્યામલામ માતરમ આદ્યશક્તિ માં ભગવતી સમાન આપણી ભારત માતાને વંદન કર્યા પછી શુભ કાર્યની શરૂઆત આપણી ભારતીય આર્ય સંસ્કૃતિની પરંપરા એવું કહે છે કે કોઈને સાક્ષી બનાવ્યા વગર કોઈ શુભ કાર્ય અથવા તો કોઈ પવિત્ર કાર્યનો આરંભ ન થઈ શકે સાક્ષી કોને બનાવી શકાય એટલે સંસ્કૃતિ એવું કહે છે કે સૂર્યને સાક્ષી બનાવો કારણ કે એવું કહેવાય કે બધું જ સમાપ્ત થઈ જશે પણ સૂર્ય અને ચંદ્ર એ હંમેશા ઉપસ્થિત હશે એટલે સૂર્યની સાક્ષીએ અને કદાચ સૂર્ય ના દેખાય તો કોની સાક્ષીએ કાર્યક્રમો કરવા કે આ કાર્યક્રમ નિર્વિઘ્ને સમાપ્ત થાય સુંદર રીતે સમાપ્ત થાય કોઈ અઘટિત ઘટના ન પામી શકાય તો કોને સાક્ષી માનવા એટલે સૂર્યની હાજરીમાં અથવા તો એમની ગેરહાજરીમાં સૂર્યનું જ પ્રતીક દીપક દીવડાની સાક્ષીમાં પણ આપણે કાર્યક્રમ યોજીએ તો એ આપણા કાર્યની પરિપૂર્ણતા તરફ લઈ જાય વિઘ્નેશ્વર ભગવાન ગણપતિને આપણે યાદ કરીએ ભગવાન ગજાનંદ ગણપતિ વિઘ્નના હર્તા છે સમગ્ર વિશ્વમાં એક વિઘ્ન આવ્યું જેનું કોઈ રંગ નથી રૂપ નથી આકાર નથી વિકાર નથી પ્રકાર નથી ક્યાંય મળતું નથી એવો એક કોરોના નામનો વાયરસ આવ્યો પરંતુ આટલો મોટો દેશ સવાસો કરોડનો દેશ વિશ્વની અન્ય દેશોની સરખામણીમાં એ વાયરસથી બચી ગયો એવું કહેવાય બહુ જૂજ લોકોને અસર કરતા થઈ એનું કારણ આપણે બહુ ધાર્મિક છીએ સ્પિરિચ્યુઅલ છીએ રિચ્યુઅલ્સ આપણા છે આપણે ઈશ્વરમાં અટૂટ શ્રદ્ધા રાખીએ છીએ અને પરસ્પર દેવોની ભાવનાથી આપણે જીવીએ છીએ કોરોના શબ્દ બહુ પ્રસિદ્ધ થઈ ગયો પરંતુ ડૉક્ટર સંજયભાઈને હું વારંવાર એમ કહું છું કે આ કોરોનાનો કાળ નથી ખરેખર તો માનવમાં રહેલી કરુણા પ્રગટાવનારો કાળ હતો અને જેણે ક્યારેય કોઈની કદાચ ખેવના ન કરી હોય તેવાના હૃદયમાંથી પણ કરુણા પ્રગટી અને એકબીજાને કેમ મદદરૂપ થવું કોઈએ ધનદાન કર્યું કોઈએ અન્નદાન કર્યું કોઈએ શ્રમદાન કર્યું જેનાથી જે બન્યું તે બધાને બીજાને જીવાડવાની ભાવનાથી એકબીજાને રાખ્યા છે સ્વાભાવિક રીતે સંસ્કૃતિ એવું કહે છે કે જીવો જીવસ્ય ભોજનમ પરંતુ કોરોનાએ આપણને શીખવાડ્યું કે એક જીવ બીજાનો ભોગ ન લે એ બીજાને મદદરૂપ થાય આવા કરુણામય કાળમાંથી પણ આપણે પસાર થઈ ગયા અને હવે આજે આપણને અંદરથી ભય વગરનું ભારત કાલથી દેખાવા માંડ્યું છે વેક્સિનેશનના સફળ પ્રયોગો થયા અને આપણે એમાંથી પસાર થતા થતા આગળ આવી ગયા કાર્યક્રમને દીપકભાઈએ કીધું એમ દીપ પ્રજ્વલિત કરીને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ખૂબ ટૂંક જ સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે ત્યારે મહેમાનોને આપણે સીધા આવકારી લઈએ ઉપસ્થિત છે આજના આ પુસ્તક વિમોચન વિધિના આ પુસ્તકના વિમોચક વિમોચક એટલે કોણ કે જેમણે સમાજ માટે કંઈક અર્પણ કર્યું છે ત્યાગ કર્યું છે સમાજની સંરચનાઓને સમજ્યા છે અને એ પણ પાછી સૌરાષ્ટ્રની તાકાતને ઓળખી છે એવા કાનજીભાઈ ભાલાળાને તાળીઓથી આવકારી લઈએ અને હું વિનંતી કરીશ શ્રી વિનુભાઈ મોરડિયાને કાર્યક્રમના પુસ્તક વિમોચન સમારોહ સમિતિના આદરણીય સંયોજક શ્રી વિનુભાઈ મોરડિયાને વિનંતી કરીશ કે તેઓ શ્રી કાનજીભાઈ ભાલાળાને પુસ્તકથી આવકારે અને કયું પુસ્તક નાનુભાઈએ લિખિત પટેલોની પ્રકૃતિ અને સીધો મારગ આ ચતુર્થ પુસ્તક છે ત્યારે આપણે જોરદાર તાળીથી કાનજીભાઈ ભાલાળાને આવકારીએ માસ્ક થોડો પ્રોટોકોલમાંય નડશે અને મનેય નડે છે અને સૌને પણ હવે આનાથી ટેવાઈ જ ગયા છીએ આપણે ત્યારે આગળની ગતિવિધિમાં હું વિનંતી કરીશ શ્રી ઈ વિમોચક એટલે કે નાનુભાઈ એવું કહેતા કે આ પુસ્તકો કોણ વાંચશે આજની પેઢી તો બધી જ અમે શાળાઓમાં પહેલાં એવું કહેતા હતા કે બાળકને મોબાઈલથી દૂર રાખો ટેબ્લેટ નહીં અપાવતા પછી અમે જ એવું કીધું મોબાઈલ અપાવો ટેબ્લેટ અપાવો આ પુસ્તકની વાતને પ્રકૃતિએ ચેન્જ કરાયો છે ત્યારે આ પુસ્તક આજે અહીંથી તમામના મોબાઈલમાં જશે કારણ નાનુભાઈ કોઈ વ્યાવસાયિક લેખક નથી એને તો કોઈના ઘરમાં આ પુસ્તક થકી પ્રેમનો દીવડો પ્રગટાવવો છે સમાજને ઋણાનું બંધનથી જોડવું છે ત્યારે આજના ઈ વિમોચક એવા આદરણીય શ્રી નનલાલભાઈ કે પાંડવ કે જેમણે પણ આ સમાજને સુરતને કંઈક રાહ ચીંધ્યો છે એવા સમાજના મોભી છે ત્યારે અગ્રણી શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ શ્રી નનલાલભાઈ કે પાંડવને આવકારશે શ્રી સૌજીભાઈ પટેલ શ્રી સૌજીભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ ઈ બુક વિમોચક શ્રી નનલાલભાઈ કે પાંડવને આવકારશે અને આપને સૌને માત્ર એ જ વિનંતી તાળીઓથી આપ આપણી લાગણી વ્યક્ત કરી શકશો આપણી વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉદ્ઘાટક અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણીનું જોરદાર તાળીઓથી જ આપણે સ્વાગત કરીએ અને એમને સીધા મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે આદરણીય શ્રી કુમારભાઈ કાનાણી અને હું વિનંતી કરીશ પુસ્તક વિમોચન સમારોહ સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી ડૉક્ટર જગદીશભાઈ પટેલને કે તેઓ સમારંભના ઉદ્ઘાટક માનનીય શ્રી કુમારભાઈ કાનાણીને પુસ્તકથી આવકારશે અને આપ સૌને વિનંતી કરીશ કે આપણે પણ આ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી અને ગઈકાલે જ સમગ્ર દેશમાં જ્યારે રસીનું પણ પ્રારંભ થયો છે ત્યારે કુમારભાઈને આવકારી રહ્યા છે આપણે જેમની આતુરતાથી રાહ જોતા હતા તેવા સમારોહના વિમોચન સમારોહના ઉદઘાટક અને આપણા રાજ્યના આરોગ્ય મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે મંગલમય ઘડી છે મા સરસ્વતીના સાનિધ્યે આપણે દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા આજનો આ સમારોહ ઉદઘાટિત કરીશું ઉદઘાટક માનનીય શ્રી કુમારભાઈ કાનણી અને વિશિષ્ટ મહાનુભાવો સૌ ઉપસ્થિતને વિનંતી કરીશ આપ સૌ પ્રથમ પંક્તિમાં આગળ આવી જશો અને એક દીપક આગળ આપણે ત્રણ ત્રણ મહાનુભાવો ઊભા થઈશું અને તમામ દીવડાઓ આપણે સાથે પ્રગટાવી અને જેમ સાહીઠ વર્ષના ઇતિહાસને આમાં વર્ણવ્યો છે તેવી રીતે એક એક દીવડામાં આપણે એવી કલ્પના કરીએ છીએ કે પાંચ પાંચ જ્યોત છે અને ત્યાં ત્રણ ત્રણ મહેમાનો પ્રગટાવી રહ્યા છે અને એની લાઈવ ટેલિકાસ્ટ સાથે ત્રેસઠ સંસ્થાઓ જોડાય છે ત્યારે આપણે એવું માની લઈએ કે જન જનના હૃદયમાં જ્ઞાનનો સત્યનો પ્રેમનો દીવડો આપણે સૌ સાથે મળીને પ્રગટાવીએ અને દીપ પ્રાગટ્ય વિધિને આપણે તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ અને આપણે એક સુંદર શ્લોકનું ગાન પણ કરીએ જોશે ઓમ भद्रं कर्णे विशृणुयामदेवाः भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः પોષા વિશ્વ વેદા શુભમ કરો કલ્યાણ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ દીપજ્યોતિનોસ્તુ તે સૂર્ય અને દીપને સાક્ષી માનીને આજનો આ વિમોચન સમારોહ આપ સૌ સમક્ષ ઉદ્ઘાટિત કરતા અમે સૌ આયોજન સમિતિ સહિત આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરીએ હું ડૉક્ટર સંજયભાઈ ડુંગરાને વિનંતી કરીશ સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ આજે આપણે અતિથિ બનીને આવ્યા છે ત્યારે શ્રી વેલજીભાઈ શેટાને આવકારશે શ્રી સીપીભાઈ વાનાણી હું શ્રી સીપી વાનાણી સાહેબને વિનંતી કરીશ કે સમસ્ત પાટીદાર સમાજ સુરત અને જ્યારે આ સુરતમાં સૌરાષ્ટ્રની સુરત પુસ્તક લખાયું હોય અને આપણા પ્રમુખ શ્રી ઉપસ્થિત હોય ત્યારે ત્યારબાદ હું વિનંતી કરીશ અરવિંદભાઈ શેટા દર્શનભાઈ કળથિયા મનોજભાઈ ખેર મંચની નજીક અહીંયા સ્થાન લેશે જોરદાર તાળીથી શ્રી વેલજીભાઈ શેટાને આપણે આવકારી રહ્યા છે શ્રી સીપીભાઈ વાનાણી અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે આદરણીય શ્રી નિરંજનભાઈ ઝાંજમેરાનું પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી સુરત શહેર અને અગ્રણી શ્રી શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાને આવકારીએ જોરદાર તાળીઓથી આપણે તેમને આવકારી રહ્યા છીએ હું વિનંતી કરીશ શ્રી અરવિંદભાઈ શેટાને કે તેઓ આદરણીય શ્રી નિરંજનભાઈ ઝાંજમેરાને પુસ્તકથી આવકારશે શ્રી નિરંજનભાઈ ઝાંજમેરા પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી સુરત શહેર આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી આદરણીય શ્રી નિરંજનભાઈને આવકારી રહ્યા છે શ્રી દર્શનભાઈ કળથિયાને હું વિનંતી કરીશ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરિયાને આવકારશે દર્શનભાઈ કળથિયાને વિનંતી કરીશ શ્રી વજુભાઈ શ્રી નાનુભાઈ વેકરિયા પ્રમુખ શ્રી સુરત ડાયમંડ એસોસિએશન કે જેના લેખક શ્રી પણ પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે વિનંતી કરીશ મનોજભાઈ ખેરને કે તેઓ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના પ્રમુખ શ્રી વજુભાઈ માણાવદરિયાને આવકારશે શ્રી મનોજભાઈ ખેર આપણી વચ્ચે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના વજુભાઈ માણાવદરિયાને આવકારી રહ્યા છે ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાને મંચની નજીક સ્થાન લેવા વિનંતી કરીશ હું વિનંતી કરીશ ડોક્ટર મુકેશભાઈ ગોયાણીને ડોક્ટર મુકેશભાઈ ગોડાણીનું વિનંતી શ્રી ગોરધનભાઈ સરસિયાને આવકારશે તાળીઓથી વધાવીએ શ્રી ગોરધનભાઈ સરસિયા અગ્રણી શ્રી ભરવાડ સમાજને આવકારી રહ્યા છે હું વિનંતી કરીશ શ્રી કાનજીભાઈ રાયકાને કે તેઓ શ્રી મોહબતસિંહ પરમાર પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજને પુસ્તકથી આવકારશે શ્રી રાયકાને હું વિનંતી કરીશ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાને ડૉક્ટર ડોક્ટર શિરોયા આવકારશે શ્રી મોહબતસિંહ પરમાર પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ મિત્રો આ પુસ્તક અને સુરત શહેરને વિવિધ સમાજોએ જોડ્યું છે ત્યારે વિવિધ સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે હું વિનંતી કરીશ શ્રી હરિભાઈ કથિરિયાને શ્રી હરિભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે તેઓ આવકારશે શ્રી રાજેશભાઈ જોડિયા શ્રી રાજેશભાઈ જોડિયાને આવકારશે શ્રી હરિભાઈ કથિરિયા આ જોગાનું જો કેવું કહેવાય રાજેશભાઈ યુવાન એડવોકેટ અને આજે જ એનો જન્મદિવસ કુમારભાઈ આપણે એમને ડબલ અભિનંદન આપીએ અને નાનુભાઈના પુસ્તક વિમોચન સાથે એમના જન્મદિવસની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ મંચસ્થ સૌ મહાનુભાવોને આપણે પુસ્તકથી આવકારી લીધા પરંતુ જેમણે આ પુસ્તક લખ્યું છે અહીંયા સજોડે ઉપસ્થિત છે આ ચતુર્થ પુસ્તક એવા આદરણીય લેખક શ્રી નાનુભાઈ અને શ્રીમતી લક્ષ્મીબેનને આવકારશે ડૉક્ટર જગદીશભાઈ પટેલ અને વિનુભાઈ મોરડિયા સંયોજક અને અધ્યક્ષને હું વિનંતી કરીશ કે આપ બંને આદરણીય નાનુભાઈ અને લક્ષ્મીબેનને આપ આવકારશો પાડી શકાય તાળીઓ જેટલી પાડવી હોય એટલી પાડી શકાશે કારણ કે નાનુભાઈએ આજે એમનું અલગ રૂપ આ ચતુર્થ પુસ્તક લિખિત પ્રસંગે વર્ણવ્યું છે ગૃહિણી લક્ષ્મી હોય ને તો ક્યારેક સરસ્વતી પ્રગટ માની લેજો ઘરમાં આ સાબિતી છે નાનું ચાર ચોપડી ભણેલા છે અને ચાર ચોપડી લખી નાખી છે આ સરસ્વતીનું જ પ્રાગટ્ય સ્વરૂપ કહેવાય અને ઘરમાં લક્ષ્મી પહેલાંથી જ હતા આવો ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે તમને વધાવવા માટે વિનંતી કરું છું હું વિનંતી કરીશ સમાજના આપણા અગ્રણી અને આદરણીય શ્રી ગોવિંદ કાકાને મંચ ઉપર સ્થાન લેવા માટે હું વિનંતી કરું છું આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને મંચ પર સ્થાન લેવા માટે વિનંતી આપણા સૌના વડીલ માર્ગદર્શક અને વિવિધ ક્ષેત્રોમાં જેમનું પણ યોગદાન છે એવા જોરદાર તાળીઓથી આપણે ગોવિંદ કાકાને આવકારીએ અને નવા હોદ્દા સાથે આવકારીએ કારણ કે ગોવિંદ કાકાને સમગ્ર ગુજરાત પ્રદેશના રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિના સમિતિના અધ્યક્ષ તરીકે આવકાર્યા છે ત્યારે આપણે પણ આ લાભ તાળીઓના ગરગડાટ સાથે લઈએ જેમનું અગિયાર કરોડ રૂપિયાનું દાન મંદિરના નિર્માણ માટે પહેલાં ઘોષિત થયું છે એ સુરત માટે સૌરાષ્ટ્રવાસીઓ માટે કાઠિયાવાડીઓ માટે અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ઘટના છે હું શ્રી વિનંતી કરીશ મનીષભાઈ કાપડિયાને કે તેઓ આદરણીય શ્રી ગોવિંદ કાકાનું પુસ્તકથી સ્વાગત અને અભિવાદન કરશે શ્રી મનીષ કાપડિયા આદરણીય શ્રી મનીષભાઈ કાંકડિયા આવકારશે આપણા વડીલ અને આદરણીય મુરબ્બી શ્રી ગોવિંદ કાકાનું પુસ્તકથી અભિવાદન કરશે શ્રી મનીષભાઈ કાપડિયા અને આપણે સૌ તાળીઓથી થોડીક કાર્યક્રમની મર્યાદા મંચની મર્યાદા સોશિયલ ડિસ્ટન્સિંગ એના કારણે આ મંચની સામે પણ એટલા જ આદરણીય અને સન્માનનીય મહાનુભાવો ઉપસ્થિત છે એક એક સંસ્થામાં એક એક વ્યક્તિ છે અને એક એક વ્યક્તિમાં અનેક અનેક સંસ્થાઓ છે તેવા આપ સૌ મંચ ઉપર બેઠેલા અમારા મંચસ્થ છે અને મંચની સામે આપ સૌ બેઠેલા છો એ સૌ અમારા હૃદયસ્થ છો એટલે મંચસ્થ અને હૃદયસ્થ સૌને એકવાર આપણે સૌ સાથે મળીને જોરદાર તાળીઓના ગરગડાટ સાથે આવકારીએ અને સૌનું અમે હાર્દિક સ્વાગત અને સન્માન કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ એ હકીકતનો સ્વીકાર કરશે જ કે સૌરાષ્ટ્ર બુદ્ધિ કરતા હૃદયનો પ્રદેશ વધારે છે એટલે જ સૌરાષ્ટ્રના હૃદયના ધબકારા સાંભળવા માટે એકલા સ્થૂળ કાનો ન ચાલે એને તો સૂક્ષ્મ હૃદયથી જ સાંભળવા પડે જે માટે સાંભળનાર વ્યક્તિને ધબકતું હૃદય હોવું જરૂરી છે સૌરાષ્ટ્રનું બીજું નામ કાઠિયાવાડ છેલ્લા સાહીઠ વર્ષથી કાઠિયાવાડીઓ સુરતમાં આવ્યા અને હવે એ સુરતી થઈ ગયા અને ઘણા બધા સુરતીઓ હવે કાઠિયાવાડી થઈ ગયા આ વાત જે પુસ્તકમાં લખાયેલી છે વર્ણવાયેલી છે તેમનો પરિચય અને આપ સૌ મહાનુભાવો જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું શાબ્દિક સુમન સુરત મહાનગર સુમન એટલે સુરત મહાનગર વતી સૌનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ડૉક્ટર જગદીશભાઈ પટેલ આપણા પૂર્વ મેયર અને અમારી આયોજન સમિતિના અધ્યક્ષ ડૉક્ટર જગદીશભાઈ પટેલ સાહેબને આવકાર પ્રવચન અને લેખકશ્રીનો વિશિષ્ટ પરિચય આપશ્રી આપશો જેથી કરીને અહીંયા અને લાઈવ ટેલિકાસ્ટમાં અગિયાર લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે તે સૌ લેખકશ્રી સાથે નજીકનો સંબંધ પાછો પ્રગટી કરી શકે ડૉક્ટર જગદીશભાઈ પટેલ રાજ્યના પૂર્વ મંત્રી અને આજે જેમના નિમિત્તે આપણે એકત્રિત થયા છીએ એવા સુરતમાં સૌરાષ્ટ્રની સુરત જેમનું ચતુર્થ પુસ્તક છે એના વિમોચનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આદરણીય આરોગ્ય મંત્રી અને જેઓ અન્ય એક પ્રોગ્રામમાં સુરતની બહાર હોવા છતાં આ કાર્યક્રમ માટે આપણા ખૂબ આગ્રહને માન આપીને અને એમણે એવું વચન આપ્યું હતું કે હું સમયસર ઉપસ્થિત થઈશ જ અને અહીંયા ઉપસ્થિત થયા છે એવા આદરણીય શ્રી કુમારભાઈ કાનાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના આદરણીય અધ્યક્ષ અને અમારા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા આ પુસ્તકના બબ્બે વિમોચકો છે એક વિમોચક છે સમાજ રત્ન અને આપણને સૌને સમાજના અનેક સત્કાર્યોમાં જેમણે માર્ગ બતાવ્યો છે દોર્યા છે પ્રેરિત કર્યા છે એવા શ્રી કાનજીભાઈ ભાલાળા અને ઈ વિમોચન જે કરવાના છે એવા આદરણીય નંદલાલભાઈ પાંડવ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે સમસ્ત પાટીદાર સમાજ સુરતના આદરણીય શ્રી વેલજીભાઈ શેટા આપણી વચ્ચે ઉપસ્થિત છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના પ્રમુખ વજુભાઈ માણાવદરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ભરવાડ સમાજના આગેવાન શ્રી ગોરધનભાઈ સરસિયા આજે જેમનો જન્મદિવસ છે એવો અહીંયા ઉલ્લેખ થયો એમાં અમારા સાથી પૂર્વ કાઉન્સિલર અને કોળી સમાજના યુવા અગ્રણી એડવોકેટ રાજેશભાઈ જોળિયા કારડિયા રાજપૂત સમાજના અગ્રણી માન્ય શ્રી મોહમ્મદસિંહજી પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જેમણે આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે અને એમને કદાચ આપે રૂબરૂ મળવાની તક ન પ્રાપ્ત કરી હોય તો હું આપને કહું કે પ્રકાશનના ક્ષેત્રે એ નામ છે કે જેનું એક પુસ્તક આપે ન વાંચ્યું હોય એવું કદાચ બને જ નહીં અને જેમણે એક જ કામ કર્યું હોત તોય આ ક્ષેત્રમાં જે અમરત્વ પામી શક્યા હોત એવા પ્રવીણ પ્રકાશનના શ્રી ગોપાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ભગવદ્ ગૌ મંડલ જો યાદ આવતું હોય તો આપોઆપ બાકીની કડીઓ આપને બેસી જશે એ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનું અને આ વિશાળ મંચમાં ઉપસ્થિત તમામ નિયમોના પાલન સાથે જેઓ ઉપસ્થિત રહ્યા છે એવા તમામ મહાનુભાવોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મેં બધાને આ મંચ એટલા માટે ગયો છે કે આ તો માત્ર એક વ્યવસ્થાનો ભાગ છે અહીંયા જે ઉપસ્થિત છે બસો એ બસો વ્યક્તિ તમે એનું લિસ્ટ જોશો તો એકે એક વ્યક્તિ એવા વ્યક્તિ છે કે જે મંચની શોભા અચૂકપણે બને પણ બસો જ વ્યક્તિનો કાર્યક્રમ કરવાનો હોય તે વખતે એક વ્યવસ્થાના ભાગરૂપે આ એક ફેરફાર એટલો છે બાકી બધા જ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે અને બધા જ હૃદયપૂર્વક આવકાર્ય છે આપને આવકારું છું સત્કારું છું આ કાર્યક્રમ માત્ર આ હોલમાં જ થઈ રહ્યો હોય એવું નથી એક સાથે એકસઠ જગ્યા ઉપર આ જ પ્રકારનો કાર્યક્રમ અલગ અલગ સંસ્થાઓ જે સૌરાષ્ટ્રના વિવિધ સમાજ વિવિધ ક્ષેત્ર વિવિધ કાર્ય એ બધાનું પ્રતિનિધિત્વ કરે છે એવી એકસઠ સંસ્થાઓમાં એક સાથે આ જ પ્રકારનો કાર્યક્રમ ચાલે છે અને લાઈવ અત્યારે આ નિહાળી રહ્યા છે અને એનો અમુક પાર્ટ પૂરો થાય પછી એમને ત્યાં પણ અલગથી વિમોચક વિમોચન કરશે ત્યાં પણ વક્તા છે એ પોતાની જે કંઈ સંદેશ હશે એ આવશે આ પ્રકારના કાર્યક્રમ ત્યાં થઈ રહ્યા છે આ બીજું પાસું એનું છે અને ત્રીજું પાસું એ છે કે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે અને જીવંત પ્રસારણ ટીવી ચેનલ પર થઈ રહ્યું છે આ ઉપરાંત ફેસબુક પર લાઈવ થઈ રહ્યું છે અને અન્ય કેટલાક સોશિયલ મીડિયાના જે મીન્સ છે એના ઉપર એ લાઈવ થઈ રહ્યું છે એટલે એકસાથે હજારો વ્યક્તિઓ અત્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એ કાર્યક્રમમાં એટલે કે આ પુસ્તક સુરતમાં સૌરાષ્ટ્રની સુરતના વિમોચન પ્રસંગે અહીંયા સૌને હું હૃદયપૂર્વક આવકારું છું પુસ્તકના લેખક આપણા કોઈનાથી અજાણ્યા નથી બલકે અનેક અનેક પ્રકારે આપણે એને વિવિધ પાસાથી ઓળખીએ છીએ આપમાંથી મોટાભાગના વ્યક્તિઓ જાણતા હશે કે નાનુભાઈ જ્યારે શરૂ શરૂમાં સુરત આવ્યા હું ઓગણીસો બ્યાસી ત્યાંશીની વાત કરું ત્યારથી અને એમણે સામાજિક પ્રવૃત્તિ કરી શરૂ કરી ત્યારે એમને લોકો ગાંધીના નામથી ઓળખતા હતા મને ખબર છે અહીંયા બાબુભાઈ વાઘાણી બેઠા છે એમને ત્યાં અમે મળતા ત્યારે ગાંધી આવ્યા અથવા તો ગાંધીએ આમ કહ્યું એવું કહેતા એ ગાંધીનું ઉપનામ એમને આપતા પછી અમે તે વખતે અમારી ઉંમર પણ નાની એટલે પૂછતા કે કેમ એને ગાંધી કહે છે ત્યારે અમને જવાબ આપતા કે ખાદીના વસ્ત્ર પહેરે છે ને એટલે એને ગાંધી કહે છે મને એમ લાગ્યું કે આ એમની સાથે બહુ મોટો અન્યાય છે ખાદીના વસ્ત્ર પહેરનાર તમામને જો આપણે ગાંધી કહેતા હોઈએ તો આપ શું કહો છો એ અન્યાય કહેવાય કે નહીં બધા ખાદીના વસ્ત્રો પહેરનાર વ્યક્તિ એ ગાંધીના ઉપનામને યોગ્ય નથી પણ હોતા પણ ત્યાર પછી મને એ ઉપનામ સાચું લાગ્યું અને એ સાચું લાગવાના કારણો મને બીજા જડ્યા એ કારણ એ હતા કે વિવિધ ક્ષેત્રમાં એમણે જે પ્રવૃત્તિ ચલાવી જેવી ગાંધીજીએ ચલાવી હતી દાખલા તરીકે મેં એને શાળાના પ્રવેશના પ્રશ્ને પણ આંદોલન કરતા જોયા છે મેં એમને વીજળીના પુરવઠા અને એના ભાવના ડિફરન્સ પ્રશ્ને પણ આંદોલન કરતા જોયા છે હીરાના પ્રશ્ને એક સાથે વીસ વીસ પચીસ પચીસ ધારાસભ્યોને નિમંત્રિને એના પ્રશ્નોની રજૂઆત થાય એવા કાર્યક્રમોમાં પણ મેં એને જોયા છે જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એ બોર્ડમાં સારો રેન્ક લાવે સારા માર્ક લાવે અને ઉત્તીર્ણ થાય એમને પ્રોત્સાહિત કરવા માટે સુવર્ણ ચંદ્રક આપતા પણ મેં જોયા છે પણ ત્યાર પછી એમણે પોતે જે વ્યવસાય સાથે સંકળાયેલા હતા એ ડાયમંડ એસોસિએશનની પ્રવૃત્તિ એ ડાયમંડના ઉદ્યોગમાં વિશિષ્ટ રીતે કંઈક યોગદાન આપી શકાય એ પ્રકારની પ્રવૃત્તિઓ પણ એમણે કરી સમાજ સેવાના ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરી એમને મેં ઓગણીસો ચોરાણુંના સો કોલ પ્લેગ વખતે કાદવ કીચડ ખૂંદીને એ વિસ્તારોમાં સેવા અને રાહતની પ્રવૃત્તિ કરતા જોયા છે પણ એ બધા કરતાં ઉપરાંત સૌથી વધારે જો મને એ સ્પર્શ્યું હોય અને આ ઉપરાંત ભાઈ એમના ગાંધી ઉપનામને હું કદી અયોગ્ય ન ગણી શક્યો હોઉં તો એનું કારણ એ હતું અને એ કારણ હતું એમની સાધન શુદ્ધિ ગાંધીજી જે કંઈ પણ કરતા જે સાધનોનો ઉપયોગ કરતા એની સાધન શુદ્ધિ એ સચોટ રહેતી અમારે સેજ સમયની મર્યાદા હોવા છતાં આપને સ્પષ્ટ કરવું પડશે રાજકીય ક્ષેત્રમાં વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ કર્યા પછી એ સૌથી પહેલી વાર ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડ્યા એ બે હજાર સાતમાં વિધાનસભાની ચૂંટણી હતી તેની પહેલાં ચૂંટણી લડ્યા બોટાદની એની વાત નથી કરતો હું સુરતની વાત કરું છું કારણ કે હું એનો પ્રત્યક્ષ સાક્ષી હતો એટલે મને ખબર છે ચૂંટણી લડીએ અને વિધાનસભાની ચૂંટણી હોય એટલે ઘણા બધા આપણા મિત્રો હોય મિત્રો આપણને એમ કહે કે કંઈક સપોર્ટ આપવાનો હોય તો એ તમને ટેકો આપે એમને લોકોએ આર્થિક ફાળો આપ્યો કે તમે ચૂંટણી લડો છો ને તમારા જેવા સમાજસેવક વ્યક્તિ છે એમને ખબર હોય કે આમને ચૂંટણી લડવા માટે આપણે આર્થિક સમર્થન આપવું એટલે એમને આર્થિક સમર્થન આપ્યું આમાં મને ક્યાંય અસ્વાભાવિક ઘટના ન લાગી બધે બને જ છે આવું તો અસ્વાભાવિક ઘટના ત્યારે લાગી કે ચૂંટણી પૂરી થઈ અને એના બે ત્રણ દિવસ પછી એમણે જે બધા સાથે બેઠા હતા એને કહ્યું કે મારી ચૂંટણીમાં થયેલા ખર્ચનો આ હિસાબ છે અને મને જે ફાળો મળ્યો છે એ ફાળા કરતા મારો ખર્ચ ઓછો થયો છે એટલે આ બાકીની રકમ ભાગે પડતી ટકાવારી મુજબ મારે આ પ્રમાણે પાછી આપવી છે એની તમે વ્યવસ્થા કરો આ વાત મને બહુ બહુ જુદું લાગ્યું આખી વાત અને ત્યારે મને એમ થયું કે માત્ર ખાદીના વસ્ત્રો પહેરવાથી ગાંધી નથી એ ગાંધી એટલા માટે છે કે સાધન શુદ્ધિના અઠાગ્રહ કહી શકાય એટલી હદે એ આગ્રહી છે અને એટલા માટે એ નામને સાર્થક કરે છે એના ખર્ચથી માંડીને બાકીના વ્યવહારમાં તમે જુઓ તો નિતાંત નિષ્ઠા અને પ્રમાણિકતા જ્યાં ટપકે છે એ એના ગાંધી ઉપનામને સાર્થક કરે છે મને એવું લાગે છે કે બીજો પરિચય મારે એટલા માટે ન આપવો જોઈએ કારણ કે આપ કોઈને કોઈ પાસાથી પરિચિત છો પણ મને વધારે ઈર્ષાત્મક અદે જે પ્રભાવિત કરે છે એ એમની એક આદત ડાયરી લખવાની છે કેટલીક વખત એવું બન્યું છે કે પ્રવાસમાં અમે ઘણી વખત હોઈએ અને રાત્રે બધા જ કાર્યક્રમો પૂર્ણ થયા પછી સૂવાનો સમય થાય એટલે આપણને એમ કહે કે તમે તમારે સૂઈ જાઓ મારે દસેક મિનિટનું કામ છે એ પતાવીને હું સુઈશ આ દસ મિનિટનું કામ એટલે શું ડાયરી લખવાનું નિયમિત રીતે એમણે ડાયરી લખી અને ગમે તેવો વ્યસ્ત દિવસ હોય ગમે તેવો થાક લાગ્યો હોય એમણે આખા દિવસના અનુભવ નિયમિત રીતે તે દિવસે જો ડાયરીમાં ન લખ્યા હોય તો એમને ઊંઘ ન આવે અને મને એવું લાગે છે કે આ ડાયરી લખી છે એના કારણે એના ઉપરથી પુસ્તકો લખવાનું એમના માટે કદાચ સરળ બન્યું હશે આ એક મેં કહ્યું એમ આગળ મેં શબ્દ વાપર્યો એટલે જો ખરાબ લાગે તો માફ કરજો પણ ઈર્ષાત્મક કહી શકાય એ રીતે આપણને પ્રભાવિત કરે એ પ્રકારની આ ઘટના હતી આ પુસ્તકમાં જે વર્ણવેલા અનુભવો છે જે સ્મરણો છે મને નથી લાગતું કે અહીંયા પચાસ વર્ષથી જ્યારે સૌરાષ્ટ્રના વ્યક્તિઓ અહીંયા આવીને કર્મભૂમિ બનાવીને સ્થાયી થયા છે ત્યારે એ તમામ અનુભવોમાંથી આપ સૌ ન પસાર થયા હોય એવું માનતો નથી જે એમને અનુભવ થયા છે એ આપણને બધાને જ થયા છે આપણા મને એમાં ફરક એટલો છે કે એણે લખ્યું છે અને આપણે માત્ર યાદ રાખીને રહ્યું ત્યાં સુધી રાખ્યું અને પછી આપણે ભૂલી ગયા છીએ સાહેબ અત્યારે જે વડીલો બેઠા છે એના માટે આ જૂના સંભારણાઓ હશે વર્તમાન પેઢી માટે કદાચ એમના બાપ દાદાઓએ જે જે સ્થિતિમાંથી પસાર થયા એનો અહેવાલ હશે પણ આવનારી પેઢી માટે આ ચોક્કસપણે એક ઇતિહાસ હશે અને એ ઇતિહાસ છે એ આવનારી પેઢીને અનેક પ્રકારના આયોજનો માટે ઉપયોગી બનશે આ પુસ્તકનું વિમોચન છે અને એમનું ચોથું પુસ્તક છે વધારે એક વાત કહું કે ગાંધીજી એક વાત એમણે પોતે બેરિસ્ટર થયા પછી વકીલાત કર્યા પછી પણ એમના પરિવારમાં લાગુ પાડી એ હતી કે પરંપરાગત શાળાકીય શિક્ષણ છે એના કરતાં વ્યવહારુ શિક્ષણ છે એ વધારે ફળદાયી અને ઉપયોગી નીવડે આ વાત એમણે પોતે પણ જ્યારે અન્ય શિક્ષણની પ્રક્રિયાઓ શરૂ કરી ત્યારે ગુજરાત વિદ્યાપીઠ વગેરેની સ્થાપના સમયે એને રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરી ત્યારે કઈ મને એમ લાગે છે કે શાળાકીય શિક્ષણ કરતાં વ્યવહારુ શિક્ષણ કેટલું બધું ઉપયોગી છે એનું જીવંત ઉદાહરણ નાનોભાઈ વાનાણી સાહેબ છે અને કદાચ ભારતીય જનતા પાર્ટીએ યથાયોગ્ય રીતે એ પારખ્યું હતું અને એટલા માટે એ જ્યારે મંત્રી થયા ત્યારે એમને પોર્ટફોલિયો પણ શિક્ષણનો આપ્યો એ કેટલી ઊંડાણથી એમણે પારખ્યું હશે કે આ ક્ષેત્રે પણ આ વ્યક્તિ ખૂબ સારી વાત ખૂબ સારી રીતે વહીવટ કરી શકે એ સ્થિતિ પારખીને કદાચ આપ્યું હશે આવા નાનુભાઈ વાનાણી સાહેબના લિખિત આ ચોથા પુસ્તકના વિમોચન સમારંભ પ્રસંગે ફરી એક વખત મંચસ્થ સૌ મહાનુભાવો અને આપ સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છો તેમનું જે લોકો પોતાના એકસઠ સ્થળે એકસઠ કાર્યક્રમોમાં પણ જોડાયા છે એ તમામ સ્થળે ઉપસ્થિત મહાનુભાવોનું અને દૃશ્યશ્રાવ્ય માધ્યમો દ્વારા જે લોકો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એ તમામનું આ વિક્રમ સર્જક કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ખૂબ સુંદર રીતે લેખકનો પરિચય અને નાનુભાઈ વિશેની વાતો સાંભળીએ ત્યારે હવે પછીના કાર્યક્રમોમાં નાનુભાઈ લખન કાર્ય જે કર્યું છે ને એને એક એક સમાજને રાહ ચીંધનાર બની શકશે એ ચોક્કસ વાત છે રાજકીય મહાનુભાવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને અમે અહીંયા હૃદયસ્થ સ્થાન આપ્યું છે એવું માની લઈએ તો આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરનું આપણે તાળીઓથી જ સ્વાગત કરી લઈએ કાંતિભાઈ બલર સુરત ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે એવા જ કરંજ વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી આદરણીય પ્રવીણભાઈ ઘોઘારીનું પણ આપણે તાળીઓથી સ્વાગત કરી લઈએ છીએ અને એવા જ આપણા શિક્ષિત આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ ઉધના વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી વિવેકભાઈ પટેલને આપણે આવકારી લઈએ છીએ આપ સૌને આવકારતા અમે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ ખૂબ ખૂબ આભાર મિત્રો ડોક્ટર જગદીશભાઈએ નાનુભાઈ ની વાત કરી નાનુભાઈ આમ સ્વાભાવિક રીતે એવું લાગે કે કયા ગામના છે કયા જિલ્લાના છે આપણા સૌને થોડો ઘણો ખ્યાલ હશે જ પરંતુ એમના જ્યાં જન્મ થયો એ ગામનું નામ પાટી છે બોટાદ જિલ્લાનું આ નાનકડું ગામ છે પાટી અને આપણને એમ થાય કે પ્રાથમિક શિક્ષણ પણ જેમણે પૂરું નથી કર્યું અને છતાંય એટલી પ્રવાહિત ભાષામાં તેઓ સરસ લખી શકે છે એનું કારણ શું હોઈ શકે તો મિત્રો મને એવું લાગ્યું કે જેના ગામનું નામ જ પાટી હોય એમાં જ લખાય ને સાહેબ ગામ જ પાટી બની ગયું છે અને નાનું ભાઈ એમાં લખવા માંડ્યા અને હવે તો એ પાર્ટી ભૂલાઈ ગઈ હવે સ્લેટ આવીને સ્લેટ પછી હવે ટેબ્લેટ આવી ગઈ અને ટેબ્લેટમાં હવે લખાતું થઈ ગયું છે નાનું ભાઈ કેટલું મોટું કામ કરે છે એ આપણને હવે ખબર પડી જે કદાચ પ્રવચનોમાં ભાષણોમાં વિધાનસભામાં પ્રશ્નોથી ન ઉકેલી શકાય તેવી વાત પુસ્તકોના માધ્યમથી ઉકેલી દેવાશે તેવો તેમનો ભરપૂર વિશ્વાસ છે મિત્રો પુસ્તકમાં આમ તો એક વાચક તરીકે એક સંશોધક તરીકે પીએચડી હોલ્ડર છું એટલે એવું કહું કે જેટલા પુસ્તકો આપણે વાંચીએ ને તેમાં લગભગ પ્રશંસા હોય કોઈને કોઈના ગુણ અનુરાગનું વર્ણન હોય રાજાઓના કે એના અધિકારોનું હોય અથવા તો એમને જીતેલા યુદ્ધો હોય એનું વર્ણન હોય એ પછી મહાભારત હોય કે રામાયણ હોય પણ સત્યનું અનુસંધાન કરીને લાગતા વળગતાઓના વસ્ત્રો ઉતારી શકાય એવું લખવાનું સાહસ જો કોઈએ કર્યું હોય તો એવા બહુ જૂજ વ્યક્તિઓ વિશ્વમાં છે અને એમાંય અત્યારના સમયમાં આવું લખવું એ બહુ અઘરું હોય એવું મારી ભાષામાં કહું તો દિગંબરી વાણીમાં પણ એમણે લખ્યું છે અને જેમણે ખોટા કામ કર્યા છે એના નામોલ્લેખ સાથે ચાબખાઓ પણ માર્યા છે તો હું નાનું ભાઈને આજનો અખો કહું તો પણ ખોટું નથી એમને બે વાત કહેવાનો મોકો જરૂર ચોક્કસ મળવો જોઈએ કારણ કે એ લેખક છે સર્જક છે એમના મનોભાવ એમણે પુસ્તકમાં મૂક્યા પરંતુ ઘણી બધી બાબતો એવી છે કે જે હજુ પણ નીકળ્યા કરે છે જે પુસ્તક છપાયા પછી પણ એમ થાય કે હજી દસેક પ્રકરણ હજી પાછા લખાશે એમાં અને એનો જેમ અત્યારે એક સિઝન ચાલે ને સિઝન વન સિઝન ટુ અથવા તો પિક્ચરોની સિરીઝ આવે એમ સુરતમાં સૌરાષ્ટ્રની સુરત ભાગ બે નજીકના ભવિષ્યમાં આવે તો નવાઈ નહીં લાગતો કારણ કે લખવાનું શરૂ છે અને બાજુમાં લક્ષ્મી બેઠા છે એટલે બીજું બધું ધ્યાન એ રાખે છે મિત્રો એક જ વાત બહુ સ્વાભાવિક છે સમજવા જેવી આપણે કોઈના લગ્નમાં ગયા પછી દસેક દિવસ પછી ત્યાં જઈએ અને એ આપણને લગ્નનું આલ્બમ આપણા ખોળામાં મૂકે ને એમ કહે કે લો આલ્બમ આવી ગયું છે જોવો તો માનવ સ્વભાવ એવું કહે છે કે એ લગ્નના આલ્બમમાં આપણે ક્યાં છીએ એવું શોધીએ છીએ આપણો ફોટો ક્યાં છે એવું આપણે શોધીએ છીએ અને કાં એવું પણ થાય કે એમાં આપણે ન હોય તો આપણે પાના બે ત્રણ વાર ફટાફટ પલટાવીને પૂરો પણ કરી દઈએ પરંતુ હું એ પુસ્તકનો વાચક રહ્યો છું પ્રૂફ રીડર રહ્યો છું ખાતરી સાથે કહું છું કે એક એક પ્રકરણમાં એક એક વ્યક્તિ અહીંયા બેઠા છે તે અને અહીંયા નથી આવી શક્યા તે એ જ્યારે વાંચવાનું શરૂ કરશે ને ત્યારે એમ લાગશે કે આ તો મારી વાત આમાં લખાયેલી છે એવી ખાતરી સાથે આ પુસ્તક તમને અર્પણ કરવા જઈ રહ્યા છે અને આ વાત હું કહું છું એટલા માટે નહીં પણ જેણે વાંચ્યું છે એને એમ કીધું અરે આ તો મારી વાત આમાં લખાયેલી છે અમારી વાત આમાં લખાયેલી શિક્ષણ સંસ્થાઓ સ્વનિર્ભર શાળાઓનું એક પ્રકરણ છે અને એ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને એમ લાગ્યું કે આ તો મારી તરફ આંગળી ચિંધાઈ રહી છે એવા દરેક ક્ષેત્રની વાત છે એ કેવી રીતે લખાયું હશે અને સાહેબ અત્યાર સુધીમાં સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટેનો કોઈ ઇતિહાસ કોઈએ લખ્યું એવું કોઈને ખબર નહીં હોય અને નાનુભાઈએ તેની શરૂઆત કરી છે એવા નાનુભાઈ વાનાણીને આપ સૌ વિનંતી કરું છું આજના વિમોચન સમારોહમાં એક લેખકશ્રી પોતાની વાત રજૂ કરે આવો જોરદાર તાળીઓના ગરગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવિશન સાથે તેમને આપણે તાળીઓના ગરગડાટથી મંચ પર આવકારીએ ભરપૂર તાળીઓના ગડગડાટ સાથે સુરતમાં સૌરાષ્ટ્રની સુરત આ પુસ્તકનું જ્યારે વિમોચન કરવા જાય જઈ રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમની અંદર અહીં મંચ ઉપર ઉપસ્થિત છે આપણા મંત્રીશ્રી અને અમારા સાથી કાર્યકર્તા કુમારભાઈ કાનાણી વિમોચક શ્રી કાનજીભાઈ અને નંદલાલભાઈ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જગદીશભાઈએ એક વખત બધાના નામનો ઉલ્લેખ કરીને સન્માન કર્યું છે ત્યારે હું સમયને બચાવીને એટલું જ કહીશ કે મંચ ઉપર ઉપસ્થિત અને મંચની સામે એટલા જ સક્ષમ અમારા આમંત્રિત મહેમાનો છે તેઓ બધાનો કદાચ નામનો ઉલ્લેખ હું ન કરી શકું પરંતુ તેઓ પણ અહીં જ્યારે ઉપસ્થિત છે ત્યારે મારે પુસ્તકની બાબતમાં બે વાતો કહેવી છે મને ઘણા કહે કે આ ઇતિહાસ છે આ ઘટનાઓ છે આ વિશ્લેષણ છે આ પુસ્તકની અંદર છે કે આ ઇતિહાસ પણ છે ઘટનાઓ પણ છે અને ઘટનાઓ ઘટવાનું વિશ્લેષણ પણ છે મને એક ભાઈએ કહ્યું કે પુસ્તકના ટાઈટલની અંદર શબ્દોની જોડ તમે અદ્ભુત ગોઠવી છે સુરતમાં સૌરાષ્ટ્રની સુરત સુરતમાં સૌરાષ્ટ્રની સુરત ત્યારે મેં એને કહ્યું કે ભાઈ આ સુરતમાં સૌરાષ્ટ્રની સુરત એ શબ્દોની તુકબંધી માત્ર નથી પણ એમાં તો છે પ્રેરણાનો ધોધ એવા અજોડ શબ્દોની એમાં જોડાણ છે આપણે બધા જ એટલે અમી આપણે બધા જ નહીં પણ આપણે અમી સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવ્યા રોજી રોટી માટે સાઠ વર્ષ થયા અને આ સાઠ વર્ષની અંદર અમને જે સુરતે આપ્યું એનું ઋણ અમે જિંદગીભર ભૂલવાના નથી આ એક પેઢી નહીં પણ સેંકડો પેઢી સુધી અમે ભૂલવાના નથી એ તો ઋણ છે જ પણ આ સાઠ વર્ષના ગાળા પછી હવે આપણે એક એવા ગંતવ્ય સ્થાન ઉપર આવીને ઊભા છીએ કે જેમાં આપણા આ સાઠ વર્ષના જીવનના લેખા જોખા પણ થવા જોઈએ એ લેખા જોખાની અંદર સારું એ સારું અને કદાચ આપણા સાઠ વર્ષના ઇતિહાસમાં સાઠ વર્ષની યાત્રામાં આપણી કોઈ ક્ષતિઓ રહી હોય તો એ ક્ષતિઓને પણ હવે વાગોળવી જોઈએ એટલા માટે કે ઇતિહાસ આપણને બોધ આપે છે ઇતિહાસ આપણને બોધ આપે છે કે ઇતિહાસની અંદર ભૂતકાળની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટી હોય જે કાંઈ કાર્યો થયા હોય જે કાંઈ ડેવલપમેન્ટ થયું હોય એના સારા પાસાઓ હોય એને કેમ વધારે સારા કરી શકાય અને એમાં જે નેગેટિવ બાબતો હોય એ નેગેટિવતાને કેવી રીતે ખતમ કરી શકાય એનો આપણને ઇતિહાસમાંથી બોધ મળતો હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સમાજને શિક્ષણ અને પ્રશિક્ષણ મળે અને કંઈક નવું શીખવાનો બોધ પણ મળે એવા પુસ્તકની અંદર આપણે સમાવેશ કર્યો છે કોઈ પણ વ્યક્તિને મીઠી ઈર્ષા થાય એટલો વિકાસ સુરતના સૌરાષ્ટ્રવાસીઓએ કર્યો છે મીઠી ઈર્ષા અહીં મેં એક પ્રશ્ન મૂક્યો છે પુસ્તકમાં કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ આર્થિક વિકાસ કરે સામાજિક વિકાસ કરે સાંસ્કૃતિક વિકાસ કરે સારી વાત છે ક્યાંયથી ખોટું નથી પરંતુ એના કરતા સારી વાત એ હોય શકે કે આ વિકાસનો રૂટ પોઝિટિવ હોય તો મેં આ પુસ્તકની અંદર વિશ્લેષણ કર્યું છે કે સુરતના સૌરાષ્ટ્રવાસીઓએ જે વિકાસ કર્યો છે એના પોઝિટિવ અને નેગેટિવ રૂટનો બહુ તટસ્થતાથી મને ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ તમે આ હિંમત કેમ કરી પણ એમાં સાચું બોલું એમાં હિંમત શું હારું ઈ હારું મળું મળું અને એ મને આપ સૌના સહયોગ આપ સૌના સહકાર આપ સૌની હુંબથી એ હિંમત મને પ્રાપ્ત થઈ છે કે કાળાને મેં કાળો કીધો છે ને ધોળાને મેં ધોળો કીધો છે પણ કાળાને કાળો કહેવાનો મારો ઈરાદો ખરાબ નથી મારો ઈરાદો કાળાને કાળા કહેવાનો એટલો જ છે કે એમાંથી કોઈ પ્રેરણા લઈને આવતી પેઢીમાંથી એમાંથી થોડીક વ્હાઈટનેસ આવે તો મિત્રો આ આખા પુસ્તકને આખા પુસ્તકને તો ન કહેવાય પરંતુ સુરતના સૌરાષ્ટ્રવાસીઓના સાઠ વર્ષના જીવન દર્શનને હું મહાભારતના મહાકાવ્ય સાથે સરખાવું છું સુરતના કાઠિયાવાડીઓના સાઠ વર્ષના જીવનને હું મહાભારતના મહાકાવ્ય સાથે સરખાવું છું મહાભારત સિરિયલ આવતી ત્યારે એનું એક ટાઈટલ ગીત હતું અને ટાઈટલ ગીતના કંઈક શબ્દો આવા હતા કે આ કથા પુરુષાર્થની છે આ કથા પરમાર્થની પણ છે અને આ કથા સ્વાર્થની પણ છે તો અમારે કાઠિયાવાડીનો કથા કાઠિયાવાડીઓની કથા એ સુરતના પરમાર્થની પણ અમારી કથા છે પુરુષાર્થની પણ અમારી કથા છે અને સ્વાર્થની પણ અમારી કથા છે એને મેં તટસ્થ રીતે આ પુસ્તકની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે ઉપરાંત આ પુસ્તકમાં કાઠિયાવાડીઓની વૃત્તિ પ્રવૃત્તિ વિકૃતિ અને સંસ્કૃતિનું વિશદ મૂલ્યાંકન પણ કર્યું છે એના વિશ્લેષણ સાથે મૂલ્યાંકન કર્યું છે ઉપરાંત એમાં એ પણ વિશ્લેષણ કર્યું છે કે બે પેઢીઓ વચ્ચે બદલાતા અંતરના કારણે ઊભા થતા વિવાદો ઊભા થતા કલેશો એનું પણ વિશ્લેષણ કર્યું છે આ પુસ્તકની અંદર મેં એને પણ યાદ કર્યું છે એનું પણ વિશ્લેષણ કર્યું છે કે આપણા વિકાસની અંદર માત્ર પુરુષોનો જ એટલો ભા ફાળો નથી આપણી બહેનોએ પણ એટલું આકરું તપ કર્યું છે તો એ મહિલાઓના તપને પણ મેં આમાં યાદ કર્યું છે ઉપરાંત આ પુસ્તકની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય જેમ દૂધમાં સાકર ભળી જાય એમ આપણે સુરતી પ્રજા સાથે કાઠિયાવાડીઓ ભળી ગયા એના કારણોનું પણ વિશ્લેષણ કર્યું છે કે ભાઈ આવું બન્યું કેમ ઇતિહાસની અંદર આવું ક્યાંય નથી બન્યું કે એક શક્તિશાળી સમાજ જયારે બીજા એક ભૌગોલિક સમાજની અંદર જયારે જાય ત્યારે ત્યાં એનું સ્થાન બનાવવા માટે એની સંસ્કૃતિ જાળવવા માટે એને એ પ્રજા સાથે સંઘર્ષ કરવો પડે કરવો પડે અને કરવો જ પડે જ્યારે કાઠિયાવાડથી આપણે બધા અહીંયા આવ્યા ત્યારે માત્ર આપણો એક ભૌગોલિક પ્રદેશમાંથી બીજા ભૌગોલિક પ્રદેશમાં ભૌગોલિક સ્થળાંતર જ માત્ર નહોતું આપણું એક સાંસ્કૃતિક સ્થળાંતર પણ હતું અને એ બંને સંસ્કૃતિ સુરતીઓની સંસ્કૃતિ અને કાઠિયાવાડીઓની સંસ્કૃતિ હામ હામી છેડાઈની ક્યાંયથી મેળો ન ખાય અને છતાંય છતાંય દૂધમાં સાકર ભળાય એમ ભળી ગયા એમાં કાઠિયાવાડીઓનો તો રોલ કેટલો હશે એ તો અમને ખબર છે પણ સુરતીઓનો રોલ ખૂબ મહત્વનો છે એનો અમને પૂરેપૂરો અનુભવ છે ત્યારે આ પુસ્તકની અંદર કાઠિયાવાડની ભાતી ભાતીગળ સંસ્કૃતિને પણ યાદ કરી છે અને તમે પુસ્તકનું ટાઈટલ જોઈ શકશો અહીંયા એ ટાઈટલ ઉપરથી જ આ પુસ્તકનો આપણને મેસેજ સમજાઈ જાય સ્વયંને વાંચો અને એ પણ કોઈ પણ પડદા વગર ઉપર એક પણ કપડાનું પડદો પડદો ન હોય અને પડદા ઉતારીને પોતાને વાંચવાની આ વાત છે કોઈ જગ્યાએ કડવી પણ લાગશે ત્યારે મિત્રો મને ઘણા મિત્રો એમ કે જેને જેને મેં રિવ્યૂ કરવા મેં આપ્યું હતું પુસ્તક એ એમ કહેતા કે તમે તો આ સાઠ વરસનો સુરતના કાઠિયાવાડીઓનું જે નવનીત માખણ જે છે એ વલોવીને બધાની પ્રજાને આગળ મૂક્યું છે ત્યારે હું આપ સૌ સમક્ષ એ સ્વીકારું છું કે આ માખણ નથી આ તૈયાર થયેલું દહીં છે હું અમારા સુરતના સૌરાષ્ટ્રવાસીઓ સમક્ષ દહીંના સ્વરૂપે અહીંયા જ્યારે મૂકું છું ત્યારે વલોવાની જવાબદારી આપણા બધાની હવે છે અને વલોવવાનું એ છે કે આપણી જેટલી જેટલી હજી ત્રુટીઓ છે આમાં જે જે વિષયની ચર્ચાઓ કરી છે એ ત્રુટીઓનું વલોવણું થાય અને એ વલવણું જે કરવાનું છે એમાં એક પ્રશ્ન મેં એ મૂક્યો છે કે આપણે પૈસાવાળા તો થયા પણ શું આપણે સંપૂર્ણ હજી વ્યાપારી થયા છીએ ખરા પૈસાવાળા તો નો ડાઉટ થઈ ગયા છીએ પણ સો ટકા આપણે વ્યાપારી થયા છીએ ખરા આ પ્રશ્નનું વલોવણું થવું જોઈએ બીજો મેં પ્રશ્ન મૂક્યો છે કે આપણે પૈસાવાળાઓ તો છીએ જ પણ આપણે હવે આપણી આપણી પાસે જે સંપત્તિ છે એના પોઝિટિવ અને નેગેટિવ રૂટની પણ હવે ચર્ચા કરવી પડશે એનું પણ વલવણું કરવું પડશે એનું પણ આપણે વલવણું કરવું પડશે કે આપણે આપણા દીકરા દીકરીઓનો જ્યારે સંબંધ કરીએ છીએ ત્યારે એ સંબંધમાં આપણી જવાબદારી સામાજિક છે વ્યક્તિગત છે કે પારિવારિક છે એનો પણ હવે આપણે નિર્ણય કરવો પડશે તો આવી અનેક બાબતો છે અને જ્યારે સમાજની વચ્ચે આ પુસ્તક થશે અને એની વ્યાપક ચર્ચાઓ થશે અને ચર્ચાઓને અંતે જે નવનીત નીકળશે એ નવનીત જ્યારે નીકળશે ત્યારે મને એમ લાગે છે કે મારો હેતુ સિદ્ધ થશે અને પુસ્તકના અંતે આ પુસ્તક મેં જેને અર્પણ કર્યું છે આ પુસ્તક જેનું મેં જેને મેં અર્પણ કર્યું છે એ એક લાખો સૌરાષ્ટ્રવાસીઓની જન્મભૂમિ મૂળ જન્મભૂમિ એવા સૌરાષ્ટ્રની ભૂમિને અર્પણ કર્યું છે અમને જેને ખોળાની હું આપી એ આ સુરત શહેરને અર્પણ કર્યું છે અને અમને જેને અમૃત જેવા પાણી પાયા એવી અમારી માતા તાપીને અર્પણ કર્યું છે તો સૌરાષ્ટ્રને સુરતને અને તાપી મૈયાના ચરણોમાં આ પુસ્તક જ્યારે મેં અર્પણ કર્યું છે ત્યારે હવે જવાબદારી આપણા સૌની રહે છે કે આ પુસ્તકની અંદર મૂકેલા જે વિચારો છે એ વિચારોનું વલોણું થાય અને વલોણામાંથી ત્યાર પછી સમાજની માટે અમૃત જેવું નવનીત નીકળે તો આ પુસ્તકની સાર્થકતા ગણાશે આપ સૌ આ દહીંને વલોવામાં ભાગીદાર બનો એવી આપ સૌ પાસે અપેક્ષા ધન્યવાદ ભારત માતા કી જય સમય આપણી વચ્ચે ખૂબ મર્યાદિત હોય છે ત્યારે પુસ્તક વિમોચનની વેળા આવી ચૂકી છે અને પુસ્તકને અહીંયા મધ્ય ભાગમાં આપણે સૌ ઝડપથી લાવીશું અને આ પુસ્તક ત્યાં જ સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ વિમોચકશ્રીને અને અધ્યક્ષ ઈ વિમોચકશ્રી ઉદઘાટકશ્રી અને સૌ મહાનુભાવો ત્યાં પુસ્તકની નજીક લેખકશ્રીની સાથે એટલે કે નાનુભાઈ લક્ષ્મીબેન આદરણીય શ્રી કુમારભાઈ આદરણીય શ્રી કાનજીભાઈ શ્રી નંદલાલભાઈ અને આપ સૌને

મિત્રો આપણે સૌ હવે આ પુસ્તક વિમોચન ની વેળા છે તો પોતાના સ્થાન પર ઊભા થઈને મા તાપી સૌરાષ્ટ્રની પાવન ભૂમિને વંદન કરીએ આવકારીએ અને અહીંયા મંચસ્થ સૌ મહાનુભાવો આદરણીય શ્રી કાનજીભાઈ શ્રી કુમારભાઈ શ્રી નનલાલભાઈ શ્રી વેલજીભાઈ શ્રી નિરંજનભાઈ સૌ અહીંયા ઉપસ્થિત છે આદરણીય શ્રી નાનુભાઈ વેકરિયા શ્રી ગોરધનભાઈ શ્રી રાજેશભાઈ શ્રી મોહમ્મદસિંહ પરમાર શ્રી વજુભાઈ ડૉક્ટર જગદીશભાઈ અને વિનુભાઈ મોરડિયા અને સૌ મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં આ સુંદર મજાનું નાનુભાઈ વાનાણી લિખિત સુરતમાં સૌરાષ્ટ્રની સુરત જોરદાર તાળીઓથી આપણે સૌ એને વધાવીએ આ સુંદર મજાનું પુસ્તક જનજન સુધી પહોંચે અને અત્યાર સુધીમાં સાત હજાર પુસ્તકોનું અહીંયા અમારી પાસે બુકિંગ થયું છે એવા સૌને વંદન સાથે જોરદાર તાળીઓથી સુરતમાં સૌરાષ્ટ્રની સુરત વાનુભાઈ વાનાણી લિખિત ખૂબ ખૂબ આભાર પુનઃ હું ઈ વિમોચક શ્રી નંલાલભાઈ પાંડવને વિનંતી કરીશ કે તેઓ આ પુસ્તકને માત્ર મિત્રો આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો આ પુસ્તક એ માત્ર વેચાણનો હેતુ નથી પ્રત્યેક સૌરાષ્ટ્રના ગામમાં લાઇબ્રેરીમાં પહોંચે સુરત શહેરની તમામ શાળાઓમાં પહોંચે સુરત શહેરમાં વસતા લોકોના ઘરના લાઇબ્રેરીમાં પહોંચે એટલા માટે ત્રણસો રૂપિયાની કિંમત છે મૂલ્ય અમૂલ્ય છે નેવ રૂપિયાની વાતને છવ્વીસમી જાન્યુઆરી સુધી આપણે પહોંચાડી છે હું ઈ વિમોચક માટે વિનંતી કરીશ શ્રી નનલાલભાઈ પાંડવને કે તેમના હસ્તે આ પુસ્તકનું ઈ વિમોચન થશે એટલે કે યુવાનોને ગમે છે ને એવું આજે જ નાનુભાઈએ નક્કી કર્યું કે આખે આખું પુસ્તક એમની યુટ્યુબ પર ફાઇલ અત્યારે જ મૂકાશે તમારા મોબાઈલમાં દેખાશે અને એ પણ કિંમત વગર વાંચો તો સમજાય

શહેર ને જેની ઉપર ગૌરવ અને માન છે એવા આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાળાને હું વિનંતી કરીશ પોતાના વિમોચક તરીકેના અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન માટે નમસ્કાર કોઈ એક વિસ્તારના મોટી સંખ્યામાં લોકો કોઈ એક સ્થળે સ્થળાંતરિત થાય એવી દુનિયામાં કોઈ સૌથી મોટી જનસમાજ હોય તો એ સુરતમાં સૌરાષ્ટ્રવાસી સમાજ છે આ સૌરાષ્ટ્રવાસી સમાજ ના સાઠ વર્ષના જીવન દર્શન એનો ઇતિહાસ એના તમામ ગુણોનું વિશ્લેષણ માન્ય શ્રી નાનુભાઈએ માત્ર નિષ્ઠાની પણ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે એવું પુસ્તક એટલે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની સુરત સૌરાષ્ટ્રવાસીઓ અત્યાર સુધી માત્ર અનુભવથી ઓળખાતા હતા પણ હવે વાંચીને પણ ઓળખી શકાશે એવું આ પુસ્તકનું આજે વિમોચન થઈ રહ્યું છે ને થયું છે એ પ્રસંગે આજનો આ દિવસ આમ તો ઐતિહાસિક દિવસ છે જે પ્રજાએ આવડી મોટી સંખ્યામાં સુરતમાં પોતે એક આગવી પ્રતિભા ઊભી કરી હોય એ સમાજ વિશેનું લખાણ એ સમાજ વિશેની ની જ્યારે અહીંયા પ્રસ્થાપિત થઈ હોય એવા પ્રસંગે આજના આપણા ઉદઘાટક સમારોહના માનશી આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી આ પુસ્તક લખવાનો વિચાર આવ્યો એક નહીં ચાર ચાર પુસ્તકની આ ચોથું પુસ્તક ખૂબ સનિષ્ઠ પ્રયાસ થયો છે એવા મનેશ્રી નાનુભાઈ હમણાં જ એમણે આ પુસ્તક શું પુસ્તક મેં કેમ લખ્યું પુસ્તકમાં કઈ બાબતો છે અને ખૂબ સરસ વાત કરી એવા નાનુભાઈને આપણે જોરદાર તાળીથી વધાવવા છે કે તમે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે આજના પ્રસંગે ઉપસ્થિત આમ તો સૌરાષ્ટ્રવાસીઓની આ વાત છે અને સૌરાષ્ટ્રવાસીઓનું સુરતમાં પ્રદાન કે સુરતમાં સ્થાનની વાત કરીએ તો આ વિશિષ્ટ સ્થાન સૌરાષ્ટ્રવાસીઓ હંમેશા શોભાવ્યા છે અને પહોંચ્યા છે એવું જ સુરત શહેર ભાજપના પ્રમુખ માને શ્રી નિરંજનભાઈ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ માને શ્રી એલજીભાઈ પરવાડ સમાજના પ્રમુખ માને શ્રી ગોરધનભાઈ સૌરાષ્ટ્રવાસીઓને સુરતમાં આવવા માટેનું સૌથી પહેલું જો કોઈ કારણ હોય તો હીરા ઉદ્યોગ હતો અને હીરા ઉદ્યોગ એટલે કે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી નાનુભાઈ સૌરાષ્ટ્રવાસીઓ પટેલ સમાજની જે સંખ્યા છે ત્યાર પછી કોઈ બીજી મોટી સંખ્યા ત્યાર પછીની હોય તો એ પ્રજાપતિ સમાજ છે પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી નંદલાલભાઈ શ્રી મોહમ્મદસિંહ પરમાર કરડિયા રાજપૂત સમાજ સૌરાષ્ટ્ર કરવા પડદાર સમાજના આ પ્રમુખ માનશ્રી વજુભાઈ માનસિંહ રાજુભાઈ આયોજન સમિતિના પ્રમુખ માનેશ્રી જગદીશભાઈ સંયોજક માનેશ્રી વિનુભાઈ અને તમામના હૃદયમાં જેનું સ્થાન હંમેશા સન્માન્ય રીતે રહ્યું છે એ આદરણીય શ્રી ગોવિંદભાઈ અહીંયા ઉપસ્થિત પણ બધા વક્તાએ કીધું એમ કેટલા નામ લઈ શકાય એ તમામ આ જન સમાજ અહીંયા બેઠો છે જન સમાજના પ્રતિનિધિઓ બેઠા છે સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર સમાજના જનપ્રતિનિધિઓ અહીંયા બેઠા છે એ તમામ જનપ્રતિનિધિઓ આજે વિશેષ આનંદ એટલા માટે છે કે લગભગ એકસઠ જગ્યાએ આ સિવાય આ કાર્યક્રમ ચાલી રહ્યા છે અને નાનુભાઈ વાત કરીએ એમ કે આ પુસ્તકમાં મહિલાની પણ વાત કરી છે તો એક મહિલા સમાજે પણ આ પુસ્તક વિમોચન કાર્યક્રમ રાખ્યો છે અને વ્રતભાઈ માત્ર સૌરાષ્ટ્રવાસી સમાજ નહીં બિન સૌરાષ્ટ્રવાદી સમાજના સંસ્થાઓએ પણ વિમોચન કાર્યક્રમ રાખ્યો છે આજે પ્રેસિડેન્સી સ્કૂલ ઉપર અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે ચેમ્બર ઓફ કોમર્સ ને હોલમાં પણ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ તમામ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો દર્શકો આ કાર્યક્રમ માની રહ્યા છે એ તમામને હું આજે વંદન કરું છું કારણ કે આ જન સમાજ આ સૌરાષ્ટ્ર સમાજની આજે આ ગંગા સ્વરૂપ આ આખી આ જે સમાજનો સમૂહ છે એને હું ખૂબ ખૂબ વંદન કરું છું વંદન તો હું એટલા માટે કરું છું કે આ સૌરાષ્ટ્રવાસી સમાજે પોતાના વતનને પણ પ્રેમ કર્યો છે અને સુરતને પણ એટલો જ પ્રેમ કર્યો છે એને બરાબર યોગદાન આપ્યું છે એટલે આ જ્ઞાતિ ગંગાને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે પણ જ્યારે આ વિમોચન કરવાની મને તક મળી છે હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે આવું એક સરસ કામમાં હું અહીંયા સહભાગી બન્યો છું પણ સૌ પ્રથમ મારા નાનુંભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે પહેલું તો એ નાનુભાઈ તમે આ સૌરાષ્ટ્રવાજી સમાજના જીવન દર્શનનું ડોક્યુમેન્ટેશન કર્યું છે આવનારા સમયમાં કોઈને પીએચડી કરવી હશે કોઈને વિશેષ એમાં ઇતિહાસ લખવો હશે તો એ બે જ તમે બાંધી આપ્યો છે તમે બહુ મહત્ત્વનું કામ કર્યું છે એ બદલ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે આ સામાન્ય વાત નથી સુરત સોળમી સદીનો સુરતનો ઇતિહાસ લખાણો છે અઢારમી સદીના સુરતના ઇતિહાસનું પુસ્તક છે ઓગણીસમા સદીના સુરતનું ઇતિહાસનું પુસ્તક આજે પણ સાર્વજનિક કોલેજની લાઇબ્રેરીમાં છે પણ ત્યાર પછીના ઇતિહાસનું પુસ્તક નથી આવનારા કોઈ પણને ઇતિહાસનું સર્જન કરવું હશે ત્યારે નાનુભાઈ આ પુસ્તક એને પાયાનું પુસ્તક બનશે તમે બહુ મોટું કામ આવનારા સમયના ઇતિહાસ માટે કર્યું છે તમને ખૂબ ખૂબ અભિનંદન બીજા અભિનંદન એટલા માટે આપવા છે મેં આ પુસ્તક વાંચ્યું છે અને આ પુસ્તકમાં માત્ર જીવન દર્શનનું વિશ્લેષણ નથી આ પુસ્તકમાં સાઠ વર્ષમાં સૌરાષ્ટ્રવાદી સમાજે અહીંયા જે કામ ને જે જીવન યાત્રા કરી છે એમાં ચિંતા પણ છે ચિંતન પણ છે અને પાનામાં નાનુંભાઈની બરોબર વ્યથા પણ છે અને કેમ જીવું ને એની દિશા પણ છે આવું અદ્ભુત પુસ્તકનું સર્જન કર્યું છે નાનુભાઈ તમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે આ સામાન્ય વાત નથી એક ભાઈએ મને એવું કીધું કે પુસ્તક લખવું એમાં શું વાત મેં કીધું પુસ્તક તો લખી શકાય પણ કોઈ આમ ધબકતા સમાજ વિશે લખવું ને એ બહુ અઘરી વાત છે નાનુંભાઈ કીધું કે કાળાને કાળો ન કહી શકાય ત્યારે સમાજ વિશે ઇતિહાસની વાતો કેમ લખવી બહુ અઘરી વાત છે અને એ કામ કર્યું ઇતિહાસ છતાં એક લીટીમાં એમ કીધું કે જંગલના સિંહના માથા ઉપર તેલ નાખી દેવું ને એવું કામ નાનુભાઈએ પુસ્તક લખીને કર્યું છે જંગલમાં સિંહના માથા પર તેલ નાખવાનું જેટલું કામ અઘરું હશે એટલું કામ નાનુંભાઈ બેખૂબી નાનુભાઈએ કોઈને જરાય પણ ઘસરકો થાય એવો એક શબ્દ નથી વાપર્યો કોઈને પણ જરાય પ્રશંસા થાય કોઈના વિશે એવી વાત પણ નથી કરી અને છતાં કહેવાનું બધું કહી દીધું છે એવો નમ્ર અને સનિષ્ઠ પ્રયાસ આ પુસ્તકમાં થયો છે સૌથી વધુ આ પુસ્તકની જો બાબત હોય તો આખું પુસ્તક સાક્ષી ભાવે લખાયેલું છે માત્ર અવલોકન કર્યું છે જોયું છે સાંભળ્યું છે લાગ્યું છે એવું વિચાર્યું છે અને એ પુસ્તક લખવાનો આ પ્રયાસ કર્યો છે નનુભાઈ બહુ સરસ વાત કરી કે આ ઇતિહાસ નથી માત્ર જીવન દર્શનને સમજ્યા છે એની વાત કહેવાનો પ્રયાસ કર્યો છે સૌરાષ્ટ્રવાસી સમાજની ખાસિયત લખી છે એના ગુણો લખ્યા છે એને આપેલા યોગદાન લખ્યા છે એની મર્યાદાઓ લખી છે આવનારા સમયમાં જે મોટી ચિંતાજનક બાબત છે એ બાબતો પણ લખી છે આમ સાક્ષી ભાવે આ પુસ્તકનું સર્જન કર્યું છે એ બહુ મોટી વાત છે સામાન્ય રીતે ન થઈ શકે કોઈ પુસ્તક લખાતા હશે સાહિત્યની ભાષામાં તો આ રીતે ન લખી શકાય આ પુસ્તક ભલે એક જીવન દર્શનનું રહ્યું પણ સમાજને ઢંઢોળવા માટે લખ્યું છે એવા ભાવથી તમે લખ્યું છે એ માટે તમને અભિનંદન કે આ સમાજને ઢંઢોળવાની પણ હવે જરૂર છે ખૂબ સરસ વાત કરી છે પણ આ પુસ્તકમાં નાનુભાઈએ બે ત્રણ સ્પષ્ટતા પણ કરી છે નાનુભાઈએ લખ્યું છે કે આ પુસ્તક લખવાનો ઉદ્દેશ શું શા માટે આ પુસ્તક લખ્યું છે કદાચ પ્રસ્તાવનાના પહેલાં પાનામાં જ તમને આ વાંચવા મળી જાય કે આ પુસ્તક માત્ર ને માત્ર લોકોને વિચારતા કરવા માટે લખ્યું છે માત્ર ને માત્ર લોકોને ડંડોળવા માટે લખ્યું છે લોકો વિચારતા થાય સમજતા થાય કંઈક સુધારો લાવતા થાય અને આવા વિશાળ જન સમૂહને એક સીધા માર્ગે પહોંચાડવા માટેનો આ નમ્ર પ્રયાસ છે એની આ પહેલી સ્પષ્ટતા છે પુસ્તક લખવાનો આશય માત્ર એટલો જ અનુભવ સ્પષ્ટ કર્યો છે મારે સારા સમાજનું નિર્માણ કરવું છે ને એ મારો આશય છે બીજો કોઈ મારો આશય નથી સેલ્યુ છે નાનુભાઈ કે તમે આ લાખો લોકો અહીંયા ઉપસ્થિત છે લાખો લોકો આ કાર્યક્રમ માની રહ્યા છે તમારા પુસ્તકથી આ વાત એના સુધી પહોંચશે એ સમાજ નિર્માણ માટે બહુ મોટી વાત છે નાનુભાઈએ એક બે સ્પર્શતા પણ કરી છે આ પુસ્તક કોઈને સારું લગાડવા માટે લખ્યું નથી આ પુસ્તક કોઈને ખોટું લાગી જાય એટલા માટે પણ નથી લખ્યું મેં તો આ પુસ્તક માત્ર ને માત્ર એક જીવન દર્શન એનું વિશ્લેષણ થાય અને આવનારી પેઢી એમાંથી ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી કંઈક શીખે એટલા માટે મેં લખ્યું છે એવી બહુ સ્પષ્ટતા કરી છે મને એવું લાગે છે કે જ્યારે પુસ્તક ખુલ્લું મુકાય ત્યારે લેખકની સ્પર્શતા પણ લોકોને ખબર હોવી જોઈએ તો પુસ્તકનું યોગ્ય અવલોકન કરી શકે આ પુસ્તકમાં શું છે કેવું લખ્યું છે એમાં નાનુભાઈ વાત કરી મારે બધું વાત નથી કરવી પણ આ લાખોની વસ્તી સુરતમાં સાઠ વર્ષથી જે ધબકે છે એ સાઠ વર્ષના આ જીવન દર્શનને ઓગણ ચાલીસ પ્રકરણમાં વહેંચીને ત્રણસો ત્રેવીસ પાનામાં ચોત્રીસ પાનામાં આ પ્રવિણ પ્રકાશન એને પ્રિન્ટ કર્યું છે બસ આટલું આ પુસ્તક છે પુસ્તકમાં કાંઈ નથી પણ એક વખત પુસ્તક વાંચે અરે વાંચવાથી પણ કાંઈ નથી થવાતું એમાં થોડુંક ચિંતન કરે તો આ પુસ્તક સમાજને મોટો રાહ સીંધી શકે એમ છે એમને આવનારી પેઢીને યોગ્ય દિશા આપી શકે એમ છે એવું આ પુસ્તકનું નિર્માણ થયું છે આ પુસ્તક ગજબનું લખાયેલું છે પુસ્તકનું પહેલું પ્રકરણ આ જ્ઞાતિઓની કીધું ને વૃત્તિ પ્રકૃતિ એની સંસ્કૃતિ પહેલા જ પ્રકરણમાં સૌરાષ્ટ્રવાસી સમાજની અહીંયા વિવિધ જ્ઞાતિઓ જે આવી એવી જ્ઞાતિઓનો પરિચય છે આપણે એમ કેતા ગામડામાં અઢારે આલમ નાનુભાઈએ તો શોધી કાઢ્યું અઢાર નહીં સૌરાષ્ટ્રમાંથી જુદી જુદી ઘનશ્યામભાઈ એકવીસ જ્ઞાતિઓ સુરતમાં કર્મભૂમિ બનાવીને પોતાનું જીવન જીવે છે એકવીસ છે એકવીસ જ્ઞાતિઓ નિવૃત્તિ એકવીસ જ્ઞાતિઓની પ્રકૃતિ એકવીસ જ્ઞાતિઓનું જીવન સંસ્કૃતિ કેવી હતી એ ગામડામાંથી અહીંયા આવીને કઈ રીતે એને પોતાનું અહીંયા જીવન શરૂ કર્યું એની પાયાની વાત પણ બહુ ટૂંકમાં આ બધી જ્ઞાતિઓનો પરિચય આપ્યો છે કદાચ સુરતમાં સૌથી પહેલાં સૌરાષ્ટ્રમાંથી દલિત સમાજ આવ્યો છે અને એ આપણે કાંચકીવાડમાં ઘણો બધો જોઈએ છે અને મહાનગરપાલિકાના સફાઈ કામદારોમાં લગભગ ત્રીજી પેઢી એમાં નિવૃત્ત થઈ રહી છે સૌથી પહેલાં દલીલ સમાજ આવ્યો છે ઓગણીસો પિસ્તાલીસમાં તો પ્રજાપતિ સમાજે પણ અહીંયા આવવાનું શરૂ કર્યું હતું આઝાદી પહેલાં સૌરાષ્ટ્રના લોકો સુરતમાં પછી જરી કામમાં આવતા હોય ખેતી કામમાં આવતા હોય એ સૌરાષ્ટ્રનો જે દુષ્કાળ સૌરાષ્ટ્રની જે પીડા એમાંથી ધીરે ધીરે આવવાનું શરૂ કર્યું પણ ખરેખર તો જેમ બંધના દરવાજા ખુલે એવા દરવાજા તો ઓગણીસો સાહીઠ પછી ખુલ્યા અને એસીમાં લગભગ બધા દરવાજા ખુલી ગયા અને આ સાઠ વર્ષે સુરતમાં પોતાની એક ઇમેજ ઊભી કરી શકે એવા સમાજનું નિર્માણ થયું ધન્ય છે આ તમામ સૌરાષ્ટ્રવાસી સમાજને કે આજે સુરતને એણે પોતાનું કર્યું છે અહીંયા હમણાં રાજેશભાઈ ને ભરતભાઈ ગાંધી બેઠા છે રાજેશભાઈ અમારી બહુ પીડા હતી અમે સુરતમાં અહીંયા હતા ને ત્યારે બધા એવું કહેતા કે આ કાઠિયાવાડીઓ અને પછી કાઠિયાવાડમાં જઈએ એટલે ગામડાના લોકો કે કે આ સુરતીઓ અમને એમ થતું હતું કે અમે કોણ છીએ આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રવાસી સમાજ ધીરે 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 એ આગળ આવ્યો અને આ રીતે પહેલું પ્રકરણ જે છે એ જ્ઞાતિઓનું છે અને છેલ્લું ચોત્રીસ ઓગણ જે પ્રકરણ છે એ સામાજિક એટલે કે આગેવાનોના પ્રકારનું છે મનજીભાઈ આગેવાનોના પ્રકારે મન નાનુભાઈ લખ્યા છે એ સમજવા જેવા છે અને આ બે વચ્ચે ઘણું બધું લખ્યું છે ઘણું બધું લખ્યું છે એ વાંચીએ તો ખબર પડશે નાનુભાઈ લખ્યું છે સૌરાષ્ટ્રવાસીઓની વિચારધારા એને સમાજનું આખું વિશ્લેષણ કર્યું છે સામાજિક વિશ્લેષણ કર્યું છે ત્યાર પછીના વિચારધારા વ્યક્તિલક્ષી છે સમાજલક્ષી છે ત્રીજી વિચારધારા પણ છે કે બીજાના ડિસ્ટર્બ કર્યા ત્રણ વિચારધારામાં આ સમાજ જીવતો આવ્યો છે કોઈની ટીકા થાય એવું નામ ઉલ્લેખ ક્યાંય નથી પણ નાનુભાઈએ વારંવાર એવું કીધું છે કે કોઈ બંધ બેસતી પાઘડી પહેરવી હોય તો પહેરવી લેવી હું આમાં નામ નથી લખતો લોકો સમજતા ગયા છે બહુ મૃદુ ભાષામાં એમણે બધું લખ્યું છે એમાં વિચારધારાઓનું તો બહુ બેખૂબી વર્ણન કર્યું છે આપણે છે ને એમ કહીએ કે બે મોઢાની વાત કરે છે પણ સૌરાષ્ટ્રવાસીઓ જ હંમેશા બેવડું જીવન જીવા છે આપણે સુરતમાં હોઈએ એટલે પહેલી એક ઇમેજ તો ભરતભાઈ અમે સૌરાષ્ટ્રવાસી થઈએ છીએ પણ તરત જ પાછું વળીને જોઈએ તો અમે પટેલ છીએ અમે ભરવાડ છીએ અમે કારડિયા રાજપૂત છીએ અમે પ્રજાપતિ છીએ પાછી અમારી બીજી જ્ઞાતિની પણ અમે આઈડેન્ટિટી જાળવી રાખી છે અને સૌરાષ્ટ્રવાસી તરીકેને પણ આઈડેન્ટિટી જાળવી રાખી છે એવી બે સંસ્કૃતિ સાથે આ સૌરાષ્ટ્ર સમાજ જીવે છે દુનિયાના તમામ સમાજો કરતાં આ સૌરાષ્ટ્રવાદી સમાજ અદ્ભુત અને વિશેષ છે એનો આપણને અહેસાસ થવો જોઈએ આ સૌરાષ્ટ્રવાદી સમાજ તો બે સંસ્કૃતિમાં જીવે છે હજુ ગામડાની સંસ્કૃતિ અમે નથી ભૂલ્યા અને શહેરની સંસ્કૃતિ સાથે જીવતા થયા છીએ આ સમાજ બે સંસ્કૃતિમાં જીવે છે અરે કોઈ લગ્ન થતા હોય ઢોલ વાગતા હોય કે વાહ ગામડું છે અને કોઈ સત્કાર સમારોહમાં જ્યારે જો એમ લાગે કે ઓહો આ તો શહેર છે આમ શહેર અને ગામડાની સંસ્કૃતિ આ સાઠ વર્ષે પણ લોપ નથી થઈને આ સૌરાષ્ટ્રવાસીઓની દેન છે નાનુભાઈએ એક પ્રકરણ લખ્યું છે કલા અને સંસ્કૃતિ ભરતભાઈ અમે સૌરાષ્ટ્રમાંથી તો અહીંયા રોજગારી માટે લાવ્યા હતા અને ધંધો વ્યવસાય તો કર્યો પણ દેહમાંથી અમે ઢોલીને લાવ્યા બ્રાહ્મણને લાવ્યા વાણંદને લાવ્યા અને અમારી સંસ્કૃતિને અમે પકડી રાખી સાઠ વર્ષે સંસ્કૃતિને ઓછી ન દવા દીધી કલાથી ધબકે છે મને એવું લાગે છે કે આ સૌરાષ્ટ્ર સમાજ વાસીઓની હજુ અદ્ભુત તાકાત છે એને આપણે ઓળખી જ નથી શક્યા એટલા એટલા વર્ષો પછી પણ સંસ્કૃતિ આમ હાથમાંથી સરકતી નહીં હોય ને બહુ મોટી તાકાત છે બહુ મોટી તાકાત છે હા અમે એક વાતમાં બહુ જુદા પડીએ છીએ એ છે નાનુભાઈ જેના શબ્દોમાં કહું તો નાનુભાઈ લખ્યું છે કે અમારે પેટની વાત અને જીવની વાત એ એક છે અમારે જો બોલવું એ ફટ દઈને બોલી દઈએ છીએ બે ભાગ નથી કરી શકતા એ કદાચ સૌરાષ્ટ્રવાસીઓ અમે થોડાક આકરા લાગતા હશો પણ દિલના મજબૂત દિલના બહુ મૃદુ છીએ એ તો જેને અનુભવ થાય એને જ થાય આવી સરસ વાત કરી છે મારે વધુ વાત નથી કરવી પણ આ સાઠ વર્ષના ઇતિહાસમાં માત્ર હીરા ઘસવા આવેલો આ વિશાળ સમાજ એની પાછળ બધા અલગ અલગ સમાજ આવ્યા અને ત્યાર પછી એને સામાજિક રીતે ઘડવાનું કામ પણ વિવિધ સંસ્થાઓએ કર્યું છે અને નાનુભાઈએ એ સામાજિક સંસ્થા અને મંડળો વિશે પણ ખૂબ સરસ વાત કરીને બધાના ટૂંકા ઇતિહાસથી આ સમાજ ઘડતરમાં કઈ સંસ્થાએ શું કામ કર્યું એની પણ વાત કરી છે સૌરાષ્ટ્રવાસીઓ વતનને નથી ભૂલ્યા એમ સુરત શહેરમાં પણ એટલું જ મોટું યોગદાન આપ્યું છે અને કદાચ એ બધી સંસ્થાઓનો અહીંયા ઉલ્લેખ નથી કરો એ બધી સંસ્થાને તમે જાણો છો પણ મારે આજે અહીંયા હોલમાં બેઠેલા અને લાખોની સંખ્યામાં આ કાર્યક્રમ માણી રહ્યા છે અને એકસઠ જગ્યાએ તો આ કાર્યક્રમ બેઠેલા લોકો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમાં નાનુભાઈ બહુ મહત્ત્વની વાત કરી છે કે સૌરાષ્ટ્રવાસી સમાજમાં નાના નાની સંસ્થાઓ મંડળોનો બહુ મોટો રોલ છે આ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર રહ્યું છે એનું કારણ એ છે કે નાના નાના મંડળોએ હંમેશા ઘડતર કર્યું છે એને બરાબર સિંચન કર્યું છે એને દિશા આપી છે એને વિચાર આપ્યા છે એને હૂંફ આપી છે એનો હાથ પકડ્યો છે આ ગ્રુપ અને સંસ્થાએ આ સમાજનું બહુ મોટું જતન કર્યું છે અને એને નાનુભાઈ એવું પણ લખ્યું છે કે ખૂબ મોટી સંસ્થા કરતાં નાની નાની સંસ્થાઓનો બહુ મોટો રોલ આ સૌરાષ્ટ્રવાદી સમાજને હાથે પકડી રાખવા માટે સંગઠિત કરવા માટે બહુ મોટું કામ કર્યું છે એની નોંધ ખૂબ લેવી પડે એવી આ વાત છે અને સાતમું ચેપ્ટર દિનેશભાઈ અને પેજ નંબર ત્યાંસી નાનુંભાઈ સેલ્યુટ છે તમને કે અસંખ્ય લોકોની પીડા તમે પેજ નંબર માં એક નોંધ મૂકીને કરી છે આ સૌરાષ્ટ્રવાસી સમાજ ધબકતો સમાજ છે એક હાકલ કરો ને એક લાખ લોકો ઊભા થઈ જાય એવો દોડતો સમાજ છે અને ત્યારે આ વાત તમે લખી છે એની પણ આજે તમામ અગ્રણીઓએ નાનુભાઈની આ વાતનું ચિંતન કરવું પડે એમ છે નાનુભાઈ બે ત્રણ વખત કીધું કે હવે સમય આવી ગયો છે આપણે ચિંતન કરીએ અને થોડો ફેરફાર પરિવર્તનની દિશામાં જઈએ એ વાત નાનુભાઈ કરી છે પેજ નંબર ત્યાંશી સાતમા ચેપ્ટરના અંતે આ સામાજિક સંસ્થાની નીચે એણે નોંધ કરીને એમ લખ્યું છે કે સૌરાષ્ટ્રવાસી સમાજ જે સંસ્થાઓ બની છે એમાં આર્થિક જ બાબતને ખૂબ મહત્ત્વ આપ્યું છે એમાં હવે વિચાર કરવો પડે એમ છે નાનુભાઈ એ પણ વાત કરી છે કે ખૂબ મોટી સંસ્થા થાય દાન આપે એ જ ટ્રસ્ટી અને એ જ વહીવટ કરે એમાં પણ હવે વિચાર કરવાનો સમય પાકી ગયો છે જો સંસ્થાને લાંબા સમય સુધી ધબકતી રાખવી પડે એમ હોય તો અને નાનુભાઈ એક અદ્ભુત વાત એ કરી કે આ મહાકાવ્ય છે મહાભારતથી જરાય કમ નથી અહીંયા પરમાર્થનું કામ થાય છે અને સ્વાર્થ પણ છે આ મહાભારત છે મહાકાવ્ય છે પણ મારે નાનુભાઈ એમ પણ કહેવું છે કે દિવસ રાત દોડતા અભિમાન્યુ જેવા લોકો એ હણાઈ ન જાય એને પણ જીવતા રાખીને મહાભારતનો જંગ આપણે જીતવાનો છે આ સમાજે ઓળખવાની જરૂર છે ખૂબ વાત કરી નાનુભાઈ બહેનોને પણ યાદ કરી છે અને મને એવું લાગે છે કે આ ઓગણચાલીસ પ્રકરણમાં એક એક પ્રકરણ વિશે એક એક પુસ્તક લખાય એટલી બધી ક્ષોભ શક્યતાઓ એટલું બધું છે નાનુભાઈ માત્ર પ્રકરણ લખ્યું છે એક પ્રકરણનું એક પુસ્તક લખી શકાય એમ છે સૌરાષ્ટ્રવાસીઓ આવડી મોટી સંખ્યામાં સુરતની ધરા ઉપર ટકેલા છે એમાં સૌથી મોટું યોગદાન જો ઘરનું હોય તો ગૃહિણીનું છે અને નાનુભાઈ લખ્યું છે કે શરૂઆતમાં જ્યારે આવ્યા ને ત્યારે બહેનોએ લોજિંગવાળા રાખ્યા અને શરૂઆતમાં આવ્યા ત્યારે ભાઈ ભત્રીજા ભાણિયાને સુરતમાં લાવ્યા અને બેનોએ સંભાળ્યા ત્યારે સુરતમાં આવડી મોટી વસ્તી શક્ય બની છે અને આવડી મોટી સંખ્યામાં આ સમાજ અહીંયા થાય છે અને આ બહેનોને સુરતમાં રહેતી સૌરાષ્ટ્રવાસી બહેનોને સૌથી મોટો જો કામ નોંધ લેવી હોય તો બે હજારની આઠની મંદીમાં લોકોને સુરતથી સૌરાષ્ટ્ર વ્યૂહ જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે લાખો પરિવારને અહીંયા સુરતમાં ટકાવ્યા હોય તો બહેનોએ એમ્બ્રોડરી વર્ક ઘેરે શરૂ કરીને રોજગારીથી ટકાઈ રાખ્યા એને સલામ છે એને સલામ છે અને એટલે જ આજે અશ્વિન ત્રણની વાડીમાં મહિલા મંડળે પણ આ પુસ્તકનું વિમોચન કર્યું છે કારણ કે એનું પણ એક પાનું છે અને એ બહેનોને પણ આપણે અભિનંદન આપીએ છીએ નાનુભાઈએ વાત તો ઘણી બધી કરી છે સૌરાષ્ટ્રવાસીઓનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ સૌરાષ્ટ્રવાસીઓનો સુરત સાથેનો સંબંધ સૌરાષ્ટ્ર વાસ્યોનો આ સાંપ્રદાયિક સંપ્રદાય ધર્મ સાથેનું જોડાણ આ બધી બેખૂબી વાત કરી છે અને જ્યાં ટીકા કરવા જેવું લાગે ને ત્યાં ટીકા પણ કરી છે અને એમાંથી ઘણો બધો બોધપાઠ લઈ શકે એમ છે પણ સુરતના ઇતિહાસની વાત હોય અને રત્ન કલાકારની વાત ન આવે તો કદાચ આ પુસ્તક નાનું અધૂરું લાગે તમે રત્ન કલાકારને પણ બહુ મહત્ત્વ આપીને એની ખરી વાત કરી છે રત્ન કલાકારની જે શરૂઆતમાં ઓગણીસો સાઠ પહેલા ત્યારે કદાચ આપણા કારખાનાઓ સૌરાષ્ટ્ર વર્ષો નહોતા મૂળ સુરતીના હતા ગોવિંદભાઈ કે બેઠેલા ઘણા બધાએ કામ કર્યું છે ત્યાં અને એક રત્ન કલાકારનું ત્યાર પછી અહીંયા જે કામ કરવાનું હતું એ ગુલામ હોય એ પ્રકારે પણ કામ કરવું પડતું હતું બંધીમાં રહેવું પડતું હતું અને કારખાનામાં કાંઈ પણ કામ હોય તો શીખાવે જવું પડતું હતું બંધીના પૈસા આપવા પડતા હતા એવી સમયે રત્ન કલાકાર એ કામ કરતો કરતો આજે સમાનભેર અને ગૌરવભેર કામ કરી શકે એ હદ સુધી પહોંચ્યો છે પણ હજુ બહુ ચેતવા છે બધાને નાનુભાઈ એક વાત આ પુસ્તકમાં રત્ન કલાકારના ચેપ્ટરમાં એવી કરી છે કે જો આ રત્ન કલાકારનો પગાર આપણે મજૂરી હજુ વધારશું નહીં તો સારા માણસો આ વ્યવસાયમાં મજૂરી તરીકે આપણને મળશે નહીં આમાં પણ વિચાર કરવાનો સમય પાકી ગયો છે નાનુભાઈ આ પણ વાત કરી છે અરે આપણો રફનો ભાવ વધે તો આપણને પોસાય છે તો કારીગરનો ભાવ મજૂરીનો ભાવ વધારીને કેમ આપણે રોજીરોટી વધુ ન આપી શકીએ એ વાત મેં અગાઉ કીધું ને આ પુસ્તકમાં માત્ર જીવન દર્શન નથી આ પુસ્તકમાં ચિંતા છે ચિંતન છે વ્યથા છે અને દિશા પણ નાનુભાઈ આપી છે એટલે આ પુસ્તક વાંચવા યોગ્ય છે અને એ કદાચ આપણા સમાજનો સૌરાષ્ટ્રવાદી સમાજ નહીં હું તેમ બધાએ વાંચવા જેવું છે અને આ સૌરાષ્ટ્રવાદી સમાજ આ પુસ્તક એના વિશે છે પણ માત્ર એ વાંચે એવું નહીં આ દુનિયામાં કોઈને પણ સૌરાષ્ટ્ર સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીને સમજવા હોય તો પુસ્તક કાફી છે એટલું નાનું ભાઈ કહી શક્ય એમ છે ઘણા પૂછે છે કે સૌરાષ્ટ્રવાસીની પ્રગતિનું રહસ્ય શું ઘણા પૂછે છે સૌરાષ્ટ્રવાસી આટલું સરસ ધર્મનું કામ કરે લોક ઉપયોગી કામ કરે આવું કેમ શક્ય બને છે ઘણા એવું પૂછે છે આટલો બધો સરસ સમાજ તો આવી ઘટનાઓ કેમ બને છે ઘણા એવું પૂછે છે કે આવો સમજનો સમાજ તો આટલી આત્મહત્યાઓ કેમ થાય છે સમાજ પૂછે છે ગામડાની સંસ્કૃતિવાળા સમાજમાં આ તમામ વ્યસનો કેમ છે આ સમાજ પૂછે છે એને કદાચ જવાબ આપવો હોય ને તો આ પુસ્તક આપી દેજો કે આમાં તારો જવાબ મળી જશે એવું આ નાનુભાઈનું પુસ્તક છે એમાં દિશા છે એમાં વ્યથા છે ઘણું બધું એમાં લખ્યું છે ઘણું બધું લખ્યું છે આ સમાજને એનું એક આ ડોક્યુમેન્ટ્સ એના જીવન દર્શનનું કરવાનું નાનુંભાઈ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે એટલે હું અભિનંદન આપું છું મેં શરૂઆતમાં કીધું એમ કે આ પુસ્તકનું આવું સરસ પુસ્તક અને યાદ રાખજો આપણે બેઠેલા બધા આજ આજની આ પુસ્તક વિમોચન એ સામાન્ય પુસ્તક લોકોના હાથમાં નથી મુકાયું આજની આ ઘટના સામાન્ય નથી સૌરાષ્ટ્રવાસી સમાજની વિચારધારા બદલાય એવા આશયથી આ પુસ્તક મુકાણું છે અને મને એવું લાગે છે કે આજના સમયમાં આ ઇતિહાસ બદલાશે આવનારા સમાજમાં આ સમયમાં કંઈક ગૌરવવતા સ્થાને હજુ સારું આ પ્રગતિ કરી શકે એવા આશયથી આ પુસ્તકનું વિમોચન થયું છે એનો હું સાક્ષી એના વિમોચક તરીકે મને આ તક મળી વિવેકભાઈ મને આનંદ તો આજે એટલા માટે છે કે મને આ પુસ્તકનું વિમોચન કરવાની તક મળી કારણ કે સમાજે મને બહુ પ્રેમ આપ્યો હતો લાગણી આપી હતી મને ખૂબ આદર આપ્યો હતો ગોવિંદભાઈ જવાય તો ખૂબ મને આદર આપ્યો છે ત્યારે આ તક મળી અને યોગાન ગોવિંદભાઈ એવું છે કે આ પુસ્તકનું વિમોચન હું એકલો નહીં આમ અશ્વિન ત્રણની વાડીમાં મહિલા મંડળના વિમોચનમાં મારી પત્ની પણ વિમોચન કરે છે અમારા ઘરમાંથી અમે બે વિમોચન કરીએ છીએ આ ગૌરવ મળ્યું છે એટલે ખૂબ આનંદની વાત છે અને ખરેખર અદ્ભુત કામ થયું છે ત્યારે આ દિશામાં આપણે ખૂબ સારું કામ કરીએ મારે છેલ્લી વાત એ કેવી છે કારણ કે લાખો અને હજારો લોકો આ કાર્યક્રમ માણે છે સૌરાષ્ટ્રવાદી સમાજમાં બહુ મોટી તાકાત છે મંજીભાઈ આ સુરત ડાયમંડ સિટીથી ઓળખાય છે આ સુરત ટેક્સટાઇલ સિટીથી ઓળખાય છે અને આવનારા સમયમાં આ સુરત આઈટી સિટી તરીકે ઓળખાશે એ સમય પાકી ગયો છે ત્યારે સૌરાષ્ટ્રવાસી સમાજ તમામ લોકો એક આઈટી ક્ષેત્રમાં આગળ વધે યુવાનોને દિશા આપે આવનારો સમય સુરતનો છે આખા ભારતમાં કોરોના પછી ઝડપથી દોડતું શહેર કોઈ થયું હોય તો સુરત થયું હોય અને આવનારા સમયમાં આઈટી સીટીનું હબ બનીને સૌથી વધુ ગ્રોથ આ સુરતનો થવાનો છે ત્યારે સુરત વધુ ચમકતું થશે ત્યારે આ સમાજ તમામ સમાજ આજે આનંદ તો કદાચ સુરતના ઇતિહાસમાં આ એકવીસય આલમને એક પાનામાં નહીં એક હોલમાં પણ બેસાડીને બહુ મોટું કામ થયું છે એ પણ આજનો આ પ્રસંગ વિરલ બન્યો છે અને છેલ્લે ચાલો આપણા સુરતને અને આપણી સુરતને આપણે બદલીએ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ આજના કાર્યક્રમના વિમોચક અને જેમને હવે કાનજીભાઈ નહીં પણ ક્રાંતિભાઈ ભાલાળા કહીએ તો પણ ખોટું નથી તેવા કાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર મિત્રો પુસ્તકની વાત થઈ નાનું પણ કરી અને કાનજીભાઈએ તો એને આમ જાણે આબેહૂબ એનું ચિત્ર ખડું કર્યું આ પુસ્તક શા માટે વાંચવું જોવે તેની વાત થઈ ગઈ છે એટલે હું એને પુનરાવર્ત નથી કરતો પરંતુ એક વાત આપ સૌને જણાવી દઉં કે આપને એક નાનકડું એવું ફોર્મ આપવામાં આવ્યું છે તમારી પાસે બધા પાસે હશે જ અને એનું ટાઇટલ છે આ હું આ ઐતિહાસિક પુસ્તક વાંચીશ અને વંચાવીશ વાંચીશ તો એક જ પુસ્તક જોઈએ અને જો વંચાવીશ તો ઘણા બધા પુસ્તકો તમારે જોઈએ આજે વિમોચન પ્રસંગે ત્રણસો રૂપિયાની જે કિંમત પુસ્તકમાં લખાઈ છે તેની ઉપર સિત્તેર ટકા જેટલું વળતર એટલે કે એની મૂળ કિંમત જે છે એ માત્ર નેવું રૂપિયામાં અહીંયાથી તમને પ્રાપ્ત થવાનું છે અત્યારે અમારી પાસે બહુ બધા પુસ્તકો ઉપલબ્ધ નથી પરંતુ આપ આજે એ ફોર્મમાં પચાસ કે સો કે દોઢસો કે બસો જે આપણી સંસ્થા માટે ગામ માટે તાલુકા જિલ્લા મંડળો માટે કે શૈક્ષણિક સંસ્થાઓ માટે કે તમને કદાચ એમ થાય કે મારે આ પુસ્તકો મારા ગામના ગામડામાં રહેતા લોકોને મારી ગામની શાળાના શિક્ષકોને અર્પણ કરવા છે તો તમે બલ્કમાં નોંધાવી શકો માત્ર નેવું રૂપિયામાં અને ખાસ જણાવી દઉં કે આજથી નવ દિવસ સુધી આ પુસ્તક નેવું રૂપિયામાં ઉપલબ્ધ થશે એટલે કે આજે વિમોચન દિવસથી લઈ ગણતંત્ર દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી સુધી આ યોજના તમને લાભ કરતા રહેશે જો કદાચ તમારે પૂછવાનું હોય કે આપણે કેટલા પુસ્તકો જોઈશે તો તમે નવ દિવસમાં ઓર્ડર નોંધાવી અને આ લાભ લઈ શકો છો આ સાથે જ દીપકભાઈ ઘણા મિત્રોએ આ પુસ્તકની ડ્રાફ્ટ કોપી વાંચી અને પછી અહીંયા મુકેશભાઈ બેઠા છે અને એમણે કહ્યું કે મારા યુવાન મિત્રોને મારે આપવા છે આમાં તો વેપાર ધંધાના કુશળ વેપારીની વાત કાનજીભાઈ છે એમણે પાંચસો પુસ્તકો એમના પરિવારજનો માટે નક્કી કર્યા એક હજાર પુસ્તક લવજીભાઈ ડાલિયાએ નિમંત્રણ કર્યું એક હજાર શ્રી જીવરાજભાઈ ગાબાણી પાંચસો પુસ્તક શ્રી કે પી સંઘવી એન્ડ સન્સ પાંચસો પુસ્તક શ્રી મનહરભાઈ સાચપરા આપ તાળીઓ પાડી શકો છો પાંચસો પુસ્તક શ્રી એમ લાખણકિયા છસો પુસ્તક શ્રી મનોજભાઈ ખેર શ્રી રાજુભાઈ કેવડિયા બસો ને શ્રી મહેશભાઈ જમરાળા બસો પુસ્તક શ્રી દિનેશભાઈ નાવડિયા अडी पुस्तक श्री वेलजीभाई शेट्टा त्रण सो पुस्तक श्री अनुभाई आणि जसमतभाई अडी सो पुस्तक श्री विजयभाई अडताळा सो पुस्तक श्री दिलीपभाई वरसाणी सो पुस्तक श्री कांजीभाई रायका स पुस्तक श्री भरतभाई गांधी सो पुस्तक श्री अशोकभाई शाह सो पुस्तक श्री नवनीतभाई गोपाणी ज्ञानगंगा विद्यालय सो पुस्तक श्री नटुभाई कारिया प्रेसिडेंसी स्कूल सो पुस्तक श्री दीपकभाई शेट्टा सो पुस्तक श्री दिलीप भाई गोहिल कारडिया राजपूत समाज सो पुस्तक श्री महेश भाई खेनी सो पुस्तक श्री राजेश भाई नाकराणी नवचेतन विद्याभवन सो पुस्तक स्वनिर्भर शाला सो पुस्तक सो पुस्तक श्री सौजी भाई पटेल आप सौने હજારોની સંખ્યામાં આ પુસ્તકો જ્યારે સૌરાષ્ટ્રના ગામડે ગામડે અને જિલ્લે જિલ્લે જવાનું છે આવી જ રીતે વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમ થવાના છે ત્યારે ધન્યવાદ છે નાનુભાઈને અને આ દાતાશ્રીઓએ કે જે પોતે વાંચકને પણ આગળ વધાર્યું છે અને મુફ્તમાં ઓનલાઈન પુસ્તક તમામને મળશે આ સાથે જ કાર્યક્રમને આપણે આગળ વધારીએ એકસો એકાવન પુસ્તક શ્રી નંદલાલભાઈ પાંડવ તરફથી મિત્રો અહીંયાથી જે પુસ્તકોની સંખ્યા અને નામની સંસ્થાની ઉદ્ઘોષણા થઈ તે આપ સૌને જાણ કરી દઈએ કે જો આપની સંસ્થા સો પુસ્તકથી વધારે સો અથવા સોથી વધારે આપનું ફોર્મ અહીંયા મોકલાવશો અમારા પ્રતિનિધિ મિત્રો ત્યાં આપની વચ્ચે ઊભા છે શિક્ષક મિત્રો પણ ઊભા છે તેમની સાથે ફોર્મ મોકલાવશો આપના સંસ્થાનું નામ આ લાઈવ પ્રોગ્રામમાં લાખો લોકો સાંભળે છે તેમને પણ પ્રેરણા મળશે જ હવે આપ જાણો છો કે આપણી કાર્ડની અંદર અતિવિશિષ્ટ મહાનુભાવોને અમે નિમંત્રિત કર્યા છે તેમને સૌને બોલવાનો અવસર મળે એવું અત્યારે કોવિડ નાઇન્ટીન પરિસ્થિતિમાં નથી તો એ સૌ મહેમાનો વતી હું માનની ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને આપણા સૌના આ જ વિસ્તારના લોકલાડીલા મિત્ર એવા શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સાહેબને વિનંતી કરીશ પ્રસંગોચિત ઉદ્બોધન માટે તાળીઓના ગરગડાટ સાથે આપણે નિરંજનભાઈ જાંજમેરાને આવતા પહેલાં જે હવે પાર્ટ ટુ છે જે સાહીઠ સંસ્થાને એકવાર તાળીઓથી અભિવાદિત કરીએ હવે પછી ત્યાં પાર્ટ ટુ શરૂ થઈ રહ્યો છે એકસઠ એકસઠ સંસ્થા ત્યાં પોતાનો કાર્યક્રમ કરી શકશે ધન્યવાદ નહીં તો તમે બોલી દેજો મારા મારાવતી દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને આ ભારતીય જનતા પાર્ટીના પરિવાર પૈકીના એક આદરણી નાનુભાઈ વાનાનીજી લેખિત સુરતમાં સૌરાષ્ટ્રની સુરત આ પુસ્તકનું આજે વિમોચન થયું નાનું ભાઈને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ હિંમતપૂર્વક ખૂબ ખૂબ સૂઝબૂઝ સાથે ખૂબ વિચારીને એમણે એક એક પ્રકરણ આ લેખ્યું છે વર્ષો પહેલા આપણી જન્મભૂમિ છોડીને સૌરા આ સુરતને કર્મભૂમિ બનાવી ધંધા રોજગાર અર્થે સુરત આપણે આવ્યા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી સ્થિર થવા માટે વિકસિત થવા માટે દિવસ રાત પરિશ્રમ કર્યો અહીંયામાં ઘણા અમારા શ્રેષ્ઠીઓ પણ બેઠા છે મનજીભાઈ બેઠા છે અહીંયા ને એમને ઘણા બધા કહેતા હોય છે હું તો સાક્ષી છું કે હજુ પણ ચોવીસ કલાકમાંથી સોળ કલાક અઢાર કલાક પણ અમારા આ શ્રેષ્ઠીઓ પરિશ્રમ કરે છે પરિશ્રમની પરાકાષ્ઠા સરજી એક એક પૈસા કમાવા જ નહીં સૌરાષ્ટ્રની ધરતી સુકી ધરતીમાંથી આવ્યા હતા પાણીની અછત હતી દુષ્કાળ ઉપર દુષ્કાળ પડતા હતા તળમાં પાણી નોતાર્યા સાતસો આઠસો આઠસો સુધી ઊંડા બોર કરીએ તો પણ પાણી ન આવે સ્થળાંતરિત થયા સૌ પ્રથમ સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ આવ્યા હતા તો એ વેરણિયા તરીકે આવ્યા હતા લાકડા વેરવાનું ત્યારે બેનસા નહોતા તો કરવત ચલાવતા હતા ગોળાકાર અને એ વેરણિયા તરીકે પણ સૌરાષ્ટ્રવાસીઓ પહેલા અહીંયા આવીને કામ કર્યું છે પછી આપણે ત્યાં કમાસ કપાસનું વાવેતર નહોતું પણ ત્યાંથી દરિયાઈ માર્ગે તરાપામાં બેસીને અહીંયા કપાસની મજૂરી વીણવાની મજૂરી કરવા પણ આપણા વડવાઓ આવ્યા છે પચીસ સાઠ સિત્તેર વર્ષ પછી આવ્યા ધીરે ધીરે ખોખાના વ્યવસાય સાથે પછી ધીરે ધીરે હીરાના વ્યવસાય સાથે શરૂઆતમાં તો આપણે બધા કારીગર તરીકે કામ કરતા હતા પરંતુ કારીગરીમાં પણ કુશળતા પરિશ્રમની પરાકાષ્ઠા અને આવા બધા જ ઘણા બધા એવા ગુણોના કારણે આપણે ધીરે 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 થતા વિકસિત થયા જે બી દારૂકાવાળા કોલેજના ખાત મુહૂર્ત પ્રસંગે સ્વામી સત્યાદાનંદજી આવ્યા હતા ત્યારે એમણે કીધેલી એક વાત હું આપ બધા સાથે શેર કરવા માગું છું સચ્ચિદાનંદજીએ કીધું હતું કે સૌરાષ્ટ્રવાસી અહીંયા આવ્યા તો એ સૌરાષ્ટ્રની ભૂમિમાં પાણી ઓછું હતું અને અત્યારે આ જે ભૂમિમાં આવ્યા છે ને ત્યાં પાણી વધારે છે દક્ષિણ ગુજરાત સુરત ભૂમિમાં સૌરાષ્ટ્રમાં પાણી ઓછું હતું પણ લોકો પાણીદાર હતા એ પાણીદાર લોકોનો આ પાણીવાળી ભૂમિ સાથે સમન્વય થયો એટલે સુરતમાં વધારે વિકાસ થયો એવું સ્વામી સચ્ચિદાનંદજીએ કીધેલું અને વાત બરાબર સાચી છે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આપણે ધીરે ધીરે આગળ વધ્યા અને જે સ્થળાંતરિત થયા છે ને એ જ વિકસિત થયા છે આપણે સુરત આવ્યા સુરતથી આપણા બધા શ્રેષ્ઠીઓ ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓ સુરતમાંથી પણ દરિયાપાર વિદેશોમાં સ્થળાંતરિત થયા છે તો ત્યાં પણ વિકાસ થયો આપણે તો વિકસિત થયા ત્યાં પણ આપણા વિકાસમાં આપણા શ્રેષ્ઠીઓનું યોગદાન છે દરિયાપાર પણ એટલે જે સ્થળાંતરિત થયા તે જ વિકસિત થયા છે સુરતમાં આવ્યા આપણે એટલા બધા ધંધામાં રચ્યા પચ્યા છે એ સમયનો એટલો બધો અભાવ છે કે શરૂઆતમાં આપણે આવ્યા જે આપવીતી છે આપણી જાતે આપણે વેઠું છે કયા મોલ્લામાં રહેતા કેવી પરિસ્થિતિમાં રહેતા આપણી બહેનો લોજિંગવાળા રાખીને આપણા પરિવારના નજીકના સંબંધીઓને જમાડતી હતી આપણી બહેનો માતાઓ કોલસો માથા ઉપર લઈને રેલવે સ્ટેશનના પાટા પાસેથી કોલસો લાવીને સગડી જલાવતી હતી ત્યારે ગેસ નહોતા આપણે પરિશ્રમ કર્યો આપણા પરિવારે પણ પરિશ્રમ કર્યો આપણી જીવનસંગીની પણ પરિશ્રમ કર્યો આપણી માતા બેને પણ પરિશ્રમ કર્યો એટલે આપણા સમગ્ર પરિવારે પરિશ્રમ કર્યો પણ આપણા બાળકો આ વાત થી અજાણ છે કે આપણે એમને બેસાડી પાસે ને હાથ ફેરવીને આ બધી વાતો કહી શકશું નવી પેઢી મારો દીકરો ડોક્ટર છે એને હું અમુક કહું તો એને ખબર નથી કારણ કે એ તો જેવો બાળપણમાંથી યુવાનમાં આવ્યો તરત ભણવા લાગી ગયો અને પછી તો એમની પાસે ભણવામાંથી જ સમય નથી મળ્યો એટલે આવા બાળકો આપણા જ પરિવારના જે યંગ જનરેશન છે ત્યારે યુવા પેઢી છે એમના માટે આ પુસ્તક ખૂબ આશીર્વાદ સાબિત થવાનું છે આપણે એની પાસે કહેવાનો સમય નથી આ પુસ્તકમાં બધું જ કહી દીધું છે આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ આપણી પ પરંપરા આપણી પ્રકૃતિ આપણી આપણા રિવાજો કુરિવાજો બધી જ છણાવટામાં કરી છે જે રીતે કાનજીભાઈ વાત કરી એ રીતે હું માનું છું કે બહુ જ છણાવટ એકાદ પ્રકરણની મારે પણ નાનુંભાઈ સાથે ચર્ચા થઈ હતી બેઠા હતા ત્યારે તો એવી બધી જ છણાવટ કરી છે જ્યારે આપણી આવનારી પેઢીને આપણા ઇતિહાસની સૌરાષ્ટ્ર તરીકે આપણા સૌરાષ્ટ્રના આપણા ઇતિહાસની ઇતિહાસની આપણે સુરતમાં આવ્યા આપણી માતૃભૂમિને મૂકીને આવ્યા આપણી કર્મભૂમિ આપણી જન્મભૂમિ મૂકીને આવ્યા એવાને સુરતને આપણે કર્મભૂમિ બનાવીને કેવી રીતે આપણે વિકસિત થયા એમાં કેટલા કેટલી વિટંબનાઓ આપણે આવી કેવો કેવો પરિશ્રમ કર્યો કેવી કેવી જગ્યાએ આપણે રહ્યા આ બધી જ વાતો આમાં આલેખી છે ત્યારે હું નાનુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આભાર પણ વ્યક્ત કરું છું કે આવનારી સૌરાષ્ટ્રવાસીની આવનારી હવે નવી પેઢીને આ પુસ્તક એક દીવાંડા રૂપ સાબિત થશે એમાંથી એને ખૂબ મોટી પ્રેરણા મળશે અમારા ભાજપ પરિવારના જ મોભી ફરીવાર અમારી પાર્ટીનું નામ લઉં છું કારણ કે વિશ્વનો સૌથી મોટો પરિવાર છે જ્યારે અમારા જ પરિવારના મોભી આદરણી નાનુભાઈ વાનણીએ આ પુસ્તક લખ્યું અને આજે પ્રસિદ્ધ કર્યું છે વિમોચન થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વતી હું નાનોભાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી નિરંજનભાઈ અહીંયાથી નવા પુસ્તકની યાદીઓ પણ મારી ખૂબ લંબાતી જાય છે સમયની મર્યાદા વચ્ચે પણ સો પુસ્તક શંભુભાઈ ભીમજીભાઈ કળથિયા એકસો એકાવન પુસ્તક નંદલાલભાઈ પાંડવ સો પુસ્તક બાલુભાઈ પી ગજેરા સો પુસ્તક પરેશભાઈ વિરાણી સો પુસ્તક કનૈયાલાલ નારોલા સો પુસ્તક ધીરુભાઈ માલવિયા એકસો એક ભવાની જેમ્સ સો પુસ્તક ભરત ત્રી ગાંધી વેટ્સન ટેક્સટાઇલ સો પુસ્તક જીતુભાઈ કાકલોત્તર બાપા સીતારામ એક્સપોર્ટ પચાસ પુસ્તક ભાવેશભાઈ ઝાંઝડિયા નવિયા એજ્યુકેશન પચાસ પુસ્તક પ્રવીણભાઈ મોરડિયા પચાસ પુસ્તક ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા પચાસ પુસ્તક ડૉક્ટર હિતેશભાઈ પીપલિયા પચાસ પુસ્તક ડૉક્ટર મનોજભાઈ કંસારા પચાસ પુસ્તક શ્રી નાથાભાઈ વાઘેલા આ તમામને એકવાર આપણે તાળીઓથી વધાવીએ અહીંયા આપને વ્યક્તિગત પુસ્તકો પણ બહાર સ્ટોલ પરથી લઈ લેવા વિનંતી હવે હું સીધે સીધી વાત માટે આદરણીય રાજ્યના આરોગ્ય મંત્રી અને આપણા મોભી એવા શ્રી કુમારભાઈ કાનાણી શ્રીને વિનંતી કરીશ પ્રસંગને અનુરૂપ આપનું ઉદબોધન શ્રી કુમારભાઈ કાનાણી સુરતમાં સૌરાષ્ટ્રની સુરત માનાણી સાહેબ લિખિત પુસ્તકના વિમોચનમાં ઉપસ્થિત સૌ મનસ મહાનુભાવ આપ સૌ ભાઈઓ અને બહેનો વાનાણી સાહેબનો પરિચય ડૉક્ટર જગદીશભાઈએ આપ્યો પુસ્તકની વાત કાનજીભાઈએ કરી એટલે વાતને રિપીટ કરીને તમને અન્યાય નહીં કરું પણ અહીંથી ઉલ્લેખ થયો વાંદાણી સાહેબનો કે ચાર ધોરણનો અભ્યાસ અને ચાર પુસ્તકનું વિમોચન આપણામાં કહેવત છે ને મન હોય તો માળવે જવાય ઈચ્છાશક્તિ આત્મબળ એ વાનાણી સાહેબમાં ગજબ નો છે અમે તો એમની સાથે કામ કર્યું છે મંત્રી હતા લોકોનો કોઈ પ્રશ્ન એમની પાસે આવે ને તો એ મૂળ સુધી જતા રહી અને ગમે એવો આઈએસ અધિકારી હોય ને તો એને પાછો પાડી દેવાનો અભ્યાસ વાત મુકતા પહેલા પૂરો અભ્યાસ કરી લે મૂર્ત સુધી જતા રહે એનું મનોબળ મજબૂત કેટલું છે એમનો અનુભવ છે પંચાણું પહેલા ધોરણ આઠમાના વર્ગ વધારવા માટેનું અમે આંદોલન કર્યું વાંદાણી સાહેબ જયસુખભાઈ વાગડિયા કિરીટભાઈ કાછડિયા ધીરુભાઈ સવાણી જીત પકડી લીધી ના મરણ ઉપાસ ઉપર બેસી ગયા કોંગ્રેસનું શાસન ચીમનભાઈ મુખ્યમંત્રી વિરોધ પક્ષ તરીકે અમે ઉપાસ ઉપર બેઠા ત્રણ ચારજી રાહ જોઈ મનાવા કોણ આવે મુશ્કેલીમાં મુકાણા પછી અમે એક દિવસ રાતે ચાર પાંચ દિવસ ચા એટલે એક દિવસ રાતે અમે જ્યુસ લઈ આવ્યા અને મિની બજારમાં સ્ટેજ એની પાછળ બધા એક એકને બોલાવીને જ્યુસ પાઈ સાહેબને કીધું આવો જ્યુસ પી લ્યો એટલે અમને કે હું આ નાટક કરવા બેઠો છું પ્રમાણિકતા ઈમાનદારી અમે અમારા કાર્યક્રમના ફોટા ઘણી વાર મૂકીએ તમારા નીચે ઘણા લોકો કોમેન્ટ કરે અમે કોઈ કાર્યક્રમ કર્યો હોય કોઈ કામ કર્યું હોય ફોટો મૂકીએ તો નીચે કોમેન્ટ કરે અભણ મંત્રી અભણ છે પણ ઈમાનદાર છે પ્રમાણિક છે ભણેલો હોય મંત્રી થઈ ગયો બધું કાયદાત કામ ન હું ઈમાનદારી અને સૌરાષ્ટ્રના લોકોનું કામ છે આ તો એનું ખમીર છે કેશુભાઈ પટેલ અભણ હતા સૌથી સારી મુખ્યમંત્રી કામગીરી આજે બોલાય છે અનામત આંદોલન થયું પાટીદાર સમાજ સાહેબ ને મેં હાજી વિનંતી કરી સાહેબ ક્યાંક કરો ક્યાંક બોલો અમારું લોહી ગરમ થાય અમને કીડિયું ચડે ભાઈ સમાજને આપણે સમજીએ છીએ કે આટલું સમાજ નથી સમજતો સમાજની થોડીક વાત ખોટી છે અમુક વાત સાચી પણ છે આંદોલનમાં પણ અમુક વાત ખોટી પણ છે ખોટો ગેરમાર્ગે સમાજ દોરાઈ રહ્યો છે આપણે જાણીએ છીએ પણ સમાજનો પ્રવાહ છે પ્રવાહ સાથે આપણે ચાલવું પડે નહીં તણાઈ જઈશું પણ એકના બે ન થાય સાચી વાત હું કરીશ અને અનામતની સાચી સમજ આપતું પુસ્તક એમને લખ્યું સરકારમાં પણ સાચી વાત કરી એનામાં અમારામાં ફરક કેટલો કે અમે તલવાર ખેંચીને વાત કરી એ તલવાર માનમાં રાખીને વાત કરે તો પણ એની અસર થાય એની અસર થાય અમારી વાત કરતા એની વાતની વધુ અસર થાય આ એની કોઠા શું હોય એટલે વાનાણી સાહેબને જે પુસ્તક લખ્યું છે એ તો એનો દિલની વાત છે વાસ્તવિકતા છે કુદરતી છે નેચરલી એના હૃદયમાં જે આવે એના દિલમાં જે આવે એ બોલે છે ને લખે છે અને એટલા માટે પુસ્તકની અસર હોય આ પુસ્તક સમાજને અસર કરતા એટલા માટે થશે એને પોતાના દિલની વાત મૂકી છે પોતાના દિલની વાત કરી છે અને સૌથી છેલ્લી વાત તો મને એ ગમી અમારી રાજનીતિ માણસ જેલમાં પીડ્યો લડે ખાટલામાં પીડ્યો હોય ને તોય ટિકિટ ને ચૂંટણી લડે પણ આ વ્યક્તિએ આગ્રહ ન કર્યો ટિકિટ માટે રાજનીતિને પકડી ના રાખી મેં એમને કીધેલું એકવાર અમે બેઠા ત્યાં ત્યારે મેં વાત કરી હતી તો સાહેબ તમારી સમાજને જરૂર છે તમારે જેવું નેતૃત્વ જો આ વાત કરે કે મારે નિવૃત્તિ લેવી છે કે મારે રાજનીતિ નથી કરવી તો તમને નહીં સમાજને નુકસાન છે સમાજને જરૂર છે તમારા જેવા લોકોની નાનુભાઈ વાનાણી સાહેબ જેવો નેતા સમાજને પચાસ વર્ષે મળતો હોય છે આપણા સમાજે દરેક ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ કરી છે દરેક ક્ષેત્રમાં દરેક ઉદ્યોગમાં સામાજિક સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ પણ સૌરાષ્ટ્રવાસીનું એક જ ખાલી જગ્યા પડીથી પુસ્તક લખવા માટે કોઈ લેખક એ વાનાણી સાહેબે પૂરી કરી છે ખાલી જગ્યા પૂરી છે અને એટલા માટે હું વાંધાણી સાહેબને વંદન કરું છું અભિનંદન કરું છું અને ધન્યવાદ આપું છું ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર અહીંયા આદરણીય કુમારભાઈએ એમની ભાષામાં સીધે સીધી વાત કરી છે તો કુમારભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ નવું સૂત્ર મળ્યું અભણ છે પણ બોલો બધા એક સાથે બોલો અભણ છે પણ બસ નેતા આવા હોવા જોઈએ આપણે એવી અપેક્ષા રાખીએ કે હવે પછી જે લોકો મંત્રીપદું મેળવે તે નાનુંભાઈમાંથી આવી પ્રેરણા મેળવે આવો આપણા સમારંભના અધ્યક્ષ પદ્મશ્રી મથુરભાઈ સવાણી સમાજ અગ્રણી આપણા સૌના આજે ખરેખર એમની ઉપસ્થિતિ અહીંયા હોવી જોઈતી હતી પરંતુ આ કાર્યક્રમ જ્યારે ઘડાનો અને મીટિંગોનો દોર ચાલ્યો ત્યારે તારીખ હતી છવ્વીસમી જાન્યુઆરી પરંતુ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ છવ્વીસમીના કાર્યક્રમો સામાજિક પ્રસંગોને ધ્યાનમાં રાખીને પાછી તારીખ બદલવાની ફરજ પડી અને મથુરભાઈએ એવું કીધેલું કે છવ્વીસમીએ હું ચોક્કસ હાજર જ રહીશ પરંતુ તારીખ બદલાતા એમની પ્રતિકૂળતા થઈ એટલે આજે એ સશરીર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત નથી પરંતુ આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે એમનું અધ્યક્ષીય પ્રવચન આપણે સ્ક્રીન ઉપર નિહાળીશું મિત્રો પ્લીઝ હેવ અ વિડીયો સૌરાષ્ટ્રની સુરત સુરતમાં નાનુભાઈ વાનાણી લિખિત આ પુસ્તકનું આજે વિમોશન છે મિત્રો હંમેશા ઇતિહાસ આપણને કાયમી કોઈની કોઈ વિશેષ જાણકારી આપતો રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં વ્યવસાયની દૃષ્ટિ આપણે બધા સુરતમાં આવ્યા અને એ સુરતનો પાછલા સાઠ આ પાઠ વર્ષનો જે આપણો ઇતિહાસ છે એ ઇતિહાસને નાનુભાઈએ એક બુકમાં કંડાર્યો છે અને આ ઇતિહાસ જે છે એ વર્તમાન અને આવનારી પેઢીને કાયમ માટે સુરતમાં કેવી રીતે આપણા પ્રવેશ થયો કેવી રીતે શું શું થયું કેવી રીતે આપણે અહીંયા વિકાસ કર્યો અને કેવી રીતે સુરત અને સૌરાષ્ટ્રના લોકો એકમેક થઈ અને જે કાંઈ અહીંયા પ્રસંગો ઊભા થયા છે એને શ્રી નાનુભાઈએ આ પુસ્તકના માધ્યમને દ્વારા આપણને આપ્યા છે એટલે આ પ્રસંગે નાનુભાઈને ખૂબ ખૂબ આપણે શુભકામના પાઠવવી અને આવનારી પેઢીને આ પુસ્તકના રૂપમાં આપણને ખૂબ માર્ગદર્શન મળવાનું છે અને આજે ટેકનોલોજીનો જમાનો છે અને આ પુસ્તક ટેકનોલોજીના માધ્યમથી એ પછી ગૂગલ હોય કે વગેરે વગેરે એમની જે વ્યવસ્થા છે એમના માધ્યમથી વિશ્વભરમાં લોકો જોઈ શકવાના છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમમાં સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામના અને આ અલગ અલગ પ્રકારના સાઠ જગ્યાએ આ વિમોશન કાર્યક્રમ જે જોવાઈ રહ્યો છે આ પણ એક નવી ઘટના બની રહી છે એટલે આ પુસ્તકના વિમોશન પ્રસંગે ઉપસ્થિત તમામને શુભકામના પાઠવું છું અને સાથે સાથે ભાઈને આપણે વિશેષ અભિનંદન આપી કે આવો એક ઐતિહાસિક પુસ્તકનું એમને લખાણ કર્યું અને આપને સમક્ષ આપણી સમક્ષ એમને મૂક્યું એટલા માટે નાનું ભાઈને વિશેષ આપણે અભિનંદન આપી શુભકામના આપી આભાર તાળીઓના કરાર્થી આજના સમારોહના અધ્યક્ષશ્રીને વધાવી લઈએ મિત્રો સુરત કવિ નર્મદની નગરી તરીકે ઓળખાય અને સુરતનું પહેલું મધ્યસ્થ પુસ્તકાલય એટલે કવિ નર્મદ પુસ્તકાલય સુરત મહાનગરપાલિકા સંચાલિત નાનુભાઈની એવી ઈચ્છા છે કે વિમોચન બાદ આ પુસ્તકની પહેલી પ્રત ત્રણ પુસ્તકાલયોને એમના હસ્તે અર્પણ કરવી છે તો સાથોસાથ હું વિનંતી કરીશ નાનુભાઈ વાનાણી સાથે આપણા મંત્રીશ્રીને વિનંતી કરીશ ઈ બુક વિમોચક એવા શ્રી નંદલાલભાઈ પાંડવને વિનંતી કરીશ કે તેઓ સાથે રહેશે અને પહેલું પુસ્તકની પ્રત અર્પણ કરીશું કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય સુરતને આપણે હું નિમંત્રિત કરીશ શ્રી મનહરસિંહ હાડા જેઓ ખાસ નર્મદ લાઇબ્રેરીથી પધાર્યા છે તેઓ પુસ્તકની પહેલી પ્રત સ્વીકારશે કવિ શ્રી નર્મદના ચરણોમાં આપણે પહેલી પ્રત અર્પણ કરીએ છીએ કારણ કે સુરત શબ્દ સુરત નગર સાથે જોડાયેલો છે અને સુરત એ આપણા જીવનનું પ્રતિબિંબ છે તે નર્મદશ્રીના ચરણોમાં નર્મદ પુસ્તકાલય પાળીઓ તો આપણે પાડીએ જ કારણ કે આ પુસ્તક એ નર્મદની લાઇબ્રેરી સાથે જોડાયેલું છે ત્યારબાદ ધનજીભાઈ ભંડેરી અને ડૉક્ટર રસિકભાઈ ઘેલાણી જેડી ગાબાણી પુસ્તકાલયના પ્રતિનિધિ ઝડપથી ઉપસ્થિત થશે અને શ્રી ડાયાભાઈ કાંકડિયા અને મિલનભાઈ એ આ કતારગામ વિસ્તારની લાઇબ્રેરી કલાપી લાઇબ્રેરી આ જ ભવનમાં છે તેમના પ્રતિનિધિ તરીકે ઝડપથી ઉપસ્થિત થશે શ્રી ડાયાભાઈ કાંકડિયા અને શ્રી મિલનભાઈ અને ત્યારબાદ ધનજીભાઈ ભંડેરી એવો પણ આપની આ સમયની મર્યાદા વચ્ચે આદરણીય તમામે તમામનો ઝડપથી પુસ્તક સ્વીકારશે શ્રી કાંકડિયા અને મિલનભાઈ અને શ્રી ધનજીભાઈ ભંડેરી ગ્રંથાલયોને આ ગ્રંથ અર્પણ થયો છે અને ત્યારબાદ અઢીસો પુસ્તક ટેલિફોનિક ખૂબ અમારી ઉપર અત્યારે વિવિધ સ્થળોએથી ફોન આવી રહ્યા છે લાખણકા ગામ એમના ના સાસરું એટલે કે લાખણકા ગામ તેમના ગામે ગામ દયાળભાઈ લાખણકા તરફથી એમના ઘરે ઘરે પુસ્તક પહોંચશે અને અભિનંદન આપીએ અઢીસો થી ત્રણસો દરેક ગામમાં આ પુસ્તક પહોંચવાનું છે આપણે કાર્યક્રમને આગળ વધારતા અંત તરફ આ સમગ્ર પુસ્તક વિમોચન સમારોહ સમિતિના સૌ અગ્રણીઓ અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તેઓ આવશે અને ત્યારબાદ ધારાસભ્યશ્રી આદરણીય વિનુભાઈ મોરડિયા આભાર વિધિ કરશે સીપી વાનાણી ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા નરેન્દ્રભાઈ પાંડવ દયાળભાઈ મોરડિયા અરવિંદભાઈ મકવાણા મુકેશભાઈ ગોયાણી ભીખુભાઈ પીઠડિયા કાળુભાઈ ઇટાળિયા નાથાભાઈ વાઘેલિયા ઝડપથી મંચ પર આવશે અને અન્ય મંચની નાનુભાઈને અને લક્ષ્મીબાઈની સાથે સૌ મહાનુભાવોની આગની આગેવાનીમાં એમનું શાલ ઓઢાડીને એમનો ભાવ વ્યક્ત કરશે અને ત્યારબાદ આભાર વિધિ કરીશું સૌ પુસ્તક વિમોચન સમારોહ સમિતિના સૌ સદસ્યો અને સમગ્ર કાર્યક્રમના સંકલન ડૉક્ટર દીપકભાઈ રાજ્યગુરુ સૌજીભાઈ પટેલ અરવિંદભાઈ શેટા અને દર્શનભાઈ કળથિયા આપણી સૌને નાનુભાઈ અને લક્ષ્મીબેનને શાલ અને સૂતરની આંટી અર્પણ કરે અને સૌ સમિતિના સભ્યો અહીંયા ઉપસ્થિત થશે અમારા સંકલન સમિતિના ડૉક્ટર સંજયભાઈ ડુંગરાણી પણ જોડાશે તેવી વિનંતી કરું છું સોને ને એક પુસ્તક આદરણીય પ્રવીણભાઈ ઘોઘારી ધારાસભ્યશ્રી તરફથી પણ અહીંયા નોંધાય છે એની સહસ નોંધ લઈએ છીએ અને હું વિનંતી કરીશ હજુ પણ આ યોજના છવ્વીસમી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને વિવિધ સ્થળો ઉપર સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાઓમાં પણ આ કાર્યક્રમ પુસ્તક લોકાર્પણના સ્વરૂપે થનાર છે તેની પણ આપણે જાહેરાત કરીએ છીએ રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ જામનગર સહિતના તમામે તમામ મહાનગરોમાં આગામી દિવસોમાં આ પુસ્તકનું આજે વિમોચન થયું છે ત્યારે તેનું લોકાર્પણ થશે અને એકસાથે જ ભરતભાઈ ગઢિયા ચંદરવા તરફથી પણ સો કોપીનું અહીંયા નિમંત્રણ અમે સ્વીકારીએ છીએ અને હું વિનંતી કરીશ આદરણીય સંયોજક આખી કમિટીના માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયાને કે તેઓ આભાર વ્યક્ત કરશે રાષ્ટ્રગીત પૂરું કર્યા બાદ જ આપણે ઊભા થઈશું સુરતમાં સૌરાષ્ટ્રની સુરતના પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત ડાયશ ઉપર તમામ મહેમાનો અને પુસ્તકના જેમના અંદરથી સંવેદનાઓ થકી લખાયેલું આ પુસ્તકમાં એના વિમોચન પ્રસંગે રાજ્યના મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી સાહેબ ડૉક્ટર જગદીશભાઈ આ પુસ્તક વિમોચન સમિતિના પ્રમુખશ્રી પરમાર સાહેબ ગોરધનભાઈ રાજુભાઈ નંદલાલભાઈ વ્રજલાલભાઈ અને નાનજીભાઈ ડામના પ્રમુખ ધારાસભ્યશ્રીઓ વિવેકભાઈ કાંતિભાઈ પ્રવીણભાઈ પૂર્વ પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીવાલા સાહેબ અને શહેરના પ્રમુખશ્રી અત્યારે ઉપસ્થિત હતા અત્યારે જલ્દી ગયા છે એવા નિરંજનભાઈ ગોવિંદ કાકા ખ્યાની સાહેબ તુલસીભાઈ અને અન્ય ઉપસ્થિત મંજીભાઈથી લઈ વિવિધ સંસ્થાના આગેવાનો લગભગ થી અઢી કલાકનો આ કાર્યક્રમ છે એમાં બહુ સહભાગી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે પ્રેમ આપ્યો છે એવા લાખો લોકો જે અત્યારે લાઈવ નિહાળી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સાઠ એકસઠ જગ્યાએ જે કાર્યક્રમને સફળ બનાવવામાં જે લોકોએ સહયોગ પૂરો પાડ્યો છે એ તમામ સંસ્થાઓનો અને આખી કમિટી અને આ વાડી વાડીના કર્મચારી સહિત તમામનો આ તબક્કે હું હૃદયપૂર્વક સમિતિ વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું અભિનંદન આપું છું અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર આપ સૌને ને એરવદ ફરૂક રૂવાલા અને અમીષા ફરૂખ રૂવાલા નાનુભાઈને આવકારી લે અને આપને સૌને વિનંતી કે આપના સ્વજનો સુધી આપના મિત્રો સુધી આપને આ પુસ્તક પહોંચાડવાનો ભગીરથ પ્રયાસમાં આપનું યોગદાન શાળાઓમાં થતી વક્તૃત્વ સ્પર્ધાઓ અને નિબંધ સ્પર્ધાઓમાં પણ આ વિશેષ અહીંયા પુસ્તકમાં ક્યાંય નફાનું કે પ્રોફિટની વાત નથી પણ જે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે ત્યાં આ ફંડ કદાચ વધશે તો એ ત્યાં વાપરીશું એવો પણ નાનુભાઈનો શુભ સંદેશ છે ત્યારે આપણે સૌ પુરસ્કાર રૂપે એ વાતને વધાવીશું સો પુસ્તક ધનજીભાઈ કળથિયા એકાવન પુસ્તક વજુભાઈ માણાવદરિયા આખી આ પુસ્તકની યાદીઓ લંબાતી જાય છે અને સુરતમાં નહીં પરંતુ સીમાડાઓ ઓળંગીને અમેરિકામાં પણ આ પુસ્તકનું અત્યારે આખે આખી અહીંયાથી અમે એમની યુટ્યુબ પર આજે ખુલ્લું મૂક્યું છે તેની સહર્ષ નોંધ લઈએ છીએ સુરત આઈટી ક્ષેત્રે પણ જ્યારે હબ બનવાનું છે ત્યારે આમાં વિદ્યાર્થીઓ પણ એવું કહેશે કે અમારા કાઠિયાવાડમાં આમ હતું અને સુરતમાં આમ હતું પુસ્તક વાંચશો ત્યારે તમને સમજાશે અને સવિશેષ આનો આનંદ આખી સમિતિ વતી અમે